નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશન પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની સિરીઝમાં આજે આપણે મે મહિનાના ચોથા વીકની વાત કરવાની છે, જેમાં 21-27 મેનું સમગ્ર કરંટ અફેર્સ, જે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાને અનુસંધાને હોય એ બધી જ આજે ચર્ચા કરવાની છે. તો સમય ન બગાડતા આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો કે ધર્મા એજ્યુકેશન દ્વારા તાજેતરમાં યુપીએસસી અને જીપીએસસીની નવી બે ફાઉન્ડેશન બેચ મૂકવામાં આવેલી છે, જેના ડેમો લેક્ચર સ્ટાર્ટ છે, જેમાં લોંગ ટર્મ બેચ છે અને 700+ કલાકનું તમને અહીંયા તમામ વિષયનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. આ ઉપરાંત ફ્રીમાં મોક ટેસ્ટ સિરીઝ મળશે, ડેઇલી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને અનુસંધાને મહિનાના અંતે દરેક સ્ટુડન્ટનું પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા સમગ્ર જે વિદ્યાર્થી છે એમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય અને ખૂબ જ નાની ઉંમરે અથવા તો ઓછા સમયમાં એક્ઝામ ક્રેક કરી શકે એ હેતુથી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો કોઈને ડેમો લેક્ચર અટેન્ડ કરવા હોય તો તેઓ 75-74-90-20-20માં મિસ કોલ કરી શકે છે અથવા વોટ્સએપમાં હાઈનો મેસેજ દ્વારા નોંધણી કરાવી શકે છે. મિત્રો, આગળ વધીએ. પહેલો ટોપિક છે જલ્લિકટ્ટુ અને કંબાલા. મિત્રો, આ એક પ્રકારની રેસ છે જે દક્ષિણ ભારતમાં એમના કલ્ચર સાથે સંકળાયેલી છે. તમે અહીં જોઈ શકો છો કે એક પાડો છે કે આખલો છે એમની રેસ કરાવવામાં આવે છે. હવે આ તમિલનાડુ અને કર્ણાટક જે રાજ્ય છે એના કલ્ચર સાથે સંકળાયેલા છે તો એ મુદ્દો અહીંયા ચર્ચામાં છે. આપણે બધાને ખ્યાલ છે કે આ જે પ્રાણીઓ છે એને સૌથી પહેલાં ટેમિંગ કરવામાં આવે છે, એટલે કે એને એક પ્રકારે વધુ જોશમાં આવી જાય, ખીજાઈ જાય, એ પ્રકારે એની સાથે બિહેવિયર કરવામાં આવે છે. આ તો એક પ્રકારે એનિમલ સાથે કરેલી ક્રુએલ્ટી ગણાય, એથિકલ વેલ્યુના અગેન્સ્ટ જાય છે. આથી આ મુદ્દો વારંવાર ચર્ચામાં હોય છે કે શું પ્રાણીઓના ખેલથી મનુષ્ય મનોરંજન લઈ અને આ લોકો સાથે અથવા આ પ્રાણીઓ સાથે જે અનૈતિક વર્તન કરવામાં આવે છે કેટલા અંશે યોગ્ય છે. હાલાકી આ મુદ્દો ખૂબ જ સેન્સિટિવ છે, દક્ષિણના જે પોંગલ તહેવાર છે એની સાથે સંકળાયેલો છે. આથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જલ્લિકટ્ટુ અને જે કંબાલા જે પ્રાણીઓની જે રેસ કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં એ માન્ય રહેશે, કારણ કે એમના કલ્ચર સાથે વણાયેલી છે અને કલ્ચર સાથે આપણે દખલગીરી કરવી જોઈએ નહીં. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તમે જોઈ શકો છો કે જલ્લિકટ્ટુ અને કંબાલામાં જે રેસ થાય છે જલ્લિકટ્ટુ અને કંબાલાની, એમાં સુપ્રીમ કોર્ટની જે 5 જજની બેન્ચ હતી એને આ ચુકાદો અપહેલ્ડ કર્યો છે, એટલે કે માન્ય રાખેલો છે. તો સમજી શકો છો કે આ શું છે, તો કે જે બુલ હોય એને પહેલા ટેમિંગ કરવામાં આવે છે, પછી એને દોડાવવામાં આવે છે, જે બુલ જીતે એમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ પ્રકારની એક ગેમ છે તમે કહી શકો છો અને વર્ષોથી આ રમાય છે. હાલાકી પ્રશ્ન એ છે કે આમાં પ્રાણીઓ સાથે જે ક્રુઅલ્ટી થાય છે એને લઈને આ મુદ્દો ચર્ચામાં હતો. તો જલ્લિકટ્ટુ આપણે યાદ રાખશું. બીજું, પ્રાણીઓ સાથે જે ક્રુઅલ્ટી કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, એને અટકાવવા માટે ભારત સરકારે કાયદો બનાવેલો છે, જેનું નામ છે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960. તો પ્રિલિમના દ્રષ્ટિકોણથી આ મુદ્દો આપણા માટે કામનો છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો નેક્સ્ટ ટોપિક છે કોમ્બેટિંગ ફોરેસ્ટ ફાયર ઇન ઉત્તરાખંડ. મિત્રો, ઉત્તરાખંડમાં જે વૃક્ષો આવેલા છે એ મોટા ભાગે ચીર પાઇન નામના વૃક્ષો છે. તમે એ ચીર પાઇનના વૃક્ષોનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. હવે ઉત્તરાખંડમાં જે આના જંગલો આવેલા છે એમાં આગ લાગવાની સંભાવનાઓ વધી ગઈ છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. બીજું કે આ વૃક્ષોના પાંદ ખૂબ જ સાંકડા હોય છે, એટલા માટે આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે. તો આ વૃક્ષોને બચાવવા માટે શું કરી શકાય એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તમને બધાને ખ્યાલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ GS3માં ટોપિક આવે છે, તો આ જે ટોપિક છે એ મેન્સના પર્સ્પેક્ટિવથી છે, એના ઘણા બધા મેજર્સ છે. તો જોઈ શકાય છે કે ચીર પાઇન નામનો જે વૃક્ષનો બેલ્ટ છે એ ઉત્તરાખંડમાં આવેલો છે અને સૌથી મોટો પડકાર છે અત્યારે ફોરેસ્ટ ફાયર. તો ચીર પાઇન બેલ્ટ છે શું, તો એક પ્રકારે તમે કહી શકો આ બેલ્ટ શબ્દ આવ્યો મતલબ એવું કહેવા માંગે છે કે ઉત્તરાખંડના જે પહાડી વિસ્તારો છે એમાં જે જંગલો આવેલા છે એમાં મેજોરિટી જંગલો જે છે એ ચીર પાઇનના વૃક્ષોના છે, એટલા માટે શબ્દ યુઝ કર્યો છે કે બેલ્ટ એરિયા કહેવાય છે, ચીર પાઇન બેલ્ટ એરિયા. અહીં તમે જોઈ શકો છો કે આ મુખ્યત્વે ઉત્તરાખંડમાં જ જોવા મળે છે, એટલા માટે ઉત્તરાખંડ સ્પષ્ટ કરેલું છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આ જે જંગલો છે એમના જે પાંદ છે એ ખૂબ જ નાના અને પતલા હોવાને કારણે એ કેરેક્ટરિસ્ટિક છે કે એમાં આગ લાગી શકે. તો ભારત સરકારે શું પગલાં લેવા જોઈએ અથવા તો આપણને કંઈક ક્વેશ્ચન પૂછે તો ફોરેસ્ટ ફાયર અટકાવવા માટે શું પગલાં લઈ શકાય, તો પહેલો પ્રશ્ન એ છે કે જે પહોળા જે પાંદ હોય એ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ. આ ઉપરાંત જંગલોમાં વોચ ટાવરને એસ્ટાબ્લિશ કરવા જોઈએ, જેથી કરીને આગ લાગવાની સંભાવનાઓ હોય
અથવા તો કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો અગાઉના સ્ટેજમાં જ આપણે એને બુઝાવી શકીએ. આ ઉપરાંત ફાયર વોચર્સ પણ સ્થાપવા જોઈએ, ફાયર લાઈન ક્રિએટ કરવી જોઈએ, જેથી કરીને જંગલમાં જે આગ લાગી જાય, દાવાનળ ફાટી નીકળે તો આગળ વધી ના શકે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ઇસરોનો ઉપયોગ કરી અને જે રિમોટ સેન્સિંગ ટેકનોલોજી છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ફાયર ફાઇટિંગ સ્ટાફ પણ લાવવું જોઈએ અને લોકોને સાથે રહીને, સરકાર સાથે રહીને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ જેવા પગલાઓ હાથ ધરે તો આવનારા સમયમાં જે ઉત્તરાખંડમાં જે ચીર પાઇનના જે ફોરેસ્ટ બેલ્ટ છે એમાં આગ લાગવાની સંભાવનાઓ આપણે ઘટાડી શકીએ છીએ. તો ટોપિક તમને મુખ્ય પરીક્ષામાં ક્યાં કામ લાગી શકે. આગળ વધીએ મિત્રો, તો ટોપિક છે હેલી ટુરિઝમ. હવે અહીં શબ્દ ઉપરથી ખ્યાલ આવી છે કે હેલી એટલે અહીંયા હેલિકોપ્ટરની વાત કરે છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારનું હેલિકોપ્ટર છે, જે ટુરિસ્ટ હશે એમને એ લોકો આમાં બેસી જશે અને એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટુરિસ્ટ પ્લેસ હશે ત્યાં લઈ જવામાં આવશે. તો હેલી ટુરિઝમ મુદ્દો શા માટે ચર્ચામાં છે, તો કે જે કેરળની ગવર્મેન્ટ છે એને નક્કી કરેલું છે કે કેરળમાં ભરપૂર ટુરિસ્ટ પ્લેસ આવેલા છે, ટુરિઝમ સારું એવું ડેવલપ થયેલું છે, તો જે પ્રવાસીઓ આવે છે એમને એક વિશેષ લક્ઝરી સુવિધા આપવા માટે કેરળ ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે આપણા જે મહત્વના સ્થળ છે જેમ કે થેકડી છે, મન્નાર છે, આ ઉપરાંત કુમારકોમ છે, આ બધા જ ટુરિઝમ પ્લેસને કોચી સાથે કનેક્ટ કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ડેવલપ કરવા માટે આ હેલી ટુરિઝમ શરૂ કરવામાં આવશે, એટલે કે હેલિકોપ્ટર બેઝડ સર્વિસ પૂરી પાડવામાં આવશે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે અને ખાસ કે આ જે હેલી ટુરિઝમ ડેવલપ કરવાનું છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ ઉપર ડેવલપ કરવાનું છે, જેથી કરીને જે એમાં રોકાણ કરશે એમને પણ નફો મળશે અને સરકારને ઓછા ખર્ચે એક નવી જે ટુરિઝમ ડેવલપ કરવાની એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. તો યાદ રાખશું, પ્રિલિમમાં કામ આવી શકે કે હેલી ટુરિઝમ પોલિસી તાજેતરમાં કયા રાજ્યો લાવી રહી છે, તો કેરળ સરકાર આવશે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ ફોર એપલ. મિત્ર, મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસનો મતલબ થાય છે કે આપણે જે પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરીએ છીએ એનું એક મિનિમમ પ્રાઇસ હોવી જોઈએ, એટલી હોય તો જ ઇમ્પોર્ટ કરી શકાય. તો હવે તાજેતરમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે જે એપલ આવે છે, તમને ખ્યાલ છે એપલ આપણે જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે, તો ડોમેસ્ટિક પ્રોડક્શન તો થાય છે. આ ઉપરાંત પણ આપણે એપલ ઘણી વખત આયાત કરતા હોઈએ છીએ, તો જો હવે આપણે એપલને આયાત કરશું તો આપણા જે ડોમેસ્ટિક એટલે કે જે ઘરેલુ ખેડૂતો છે, મનાલી, ઉત્તરાખંડ, કાશ્મીરના જે ખેડૂતો છે, એમને 100% નુકસાન જવાનું છે. કારણ કે બહારના એપલ અને ડોમેસ્ટિક એપલ વચ્ચે પ્રાઇઝની કોમ્પિટિશન થઈ શકે. એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે નિર્ણય લીધો છે કે કોઈ પણ એપલ હવે ઇમ્પોર્ટ કરવામાં આવશે તો એક મિનિમમ ક્રાઇટેરિયા રાખવામાં આવશે, એનાથી નીચેના ભાવે એપલ ઇમ્પોર્ટ થશે નહીં. કારણ કે ડોમેસ્ટિક જે એપલ પ્રોડ્યુસ કરનાર જે ફાર્મર્સ છે, ખેડૂતો છે, એમને પ્રોટેક્શન આપવા માટે. તો એ તમે થોડુંક વ્યાખ્યા દ્રષ્ટિકોણથી જોઈએ તો મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ એટલે શું, તો એક એટલી પ્રાઇસ કે એનાથી નીચે ન હોવી જોઈએ જ્યારે આપણે એપલ ઇમ્પોર્ટ કરીએ ત્યારે. જો નીચા ભાવે એપલ ઇમ્પોર્ટ કરશું તો ડોમેસ્ટિક એપલનું વેચાણ ઘટી જશે, તો એને કહેવાય છે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ, જે હંમેશા કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે, તમને પ્રિલિમ એવું પૂછી શકે કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ કઈ ઓથોરિટી નક્કી કરે છે, તો ખાસ પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. મિત્રો, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જે છે એ કોમર્સ અને વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. આપણે ખાસ યાદ રાખશું આ ઓથોરિટી મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ નક્કી કરે છે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો આવશે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. આ યોજના ચર્ચામાં છે અને દરેક પહેલુઓ ઉપર આપણે ચર્ચા કરવી પડે. તો વાત કરીએ તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે આ જે યોજના છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત આવે છે. 2020માં અને લોન્ચ કરવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ છે કે ફિશરી સેક્ટર છે, આપણા જે માછીમારી આખું ક્ષેત્ર છે એને ડેવલપ કરવું અને જે બ્લુ ઇકોનોમી જે આપણે લઈ આવવાની છે, એટલે કે મરીન બેઝ જે અર્થવ્યવસ્થા જેમાં ઝીંગા પ્રોડક્શન આવી જાય, જેમાં ટુરિઝમ આવી જાય, જેમાં પોર્ટ આવી જાય, જેમાં ફિશિંગ એટલે કે ફિશ પ્રોડક્શનનો એરિયા આવી જાય, એક્વાકલ્ચર આવી જાય, તો આ જે બ્લુ રિવોલ્યુશન લઈ આવવાનું છે, જે બ્લુ ઇકોનોમી સ્થાપિત કરવાની છે, એના માટે આ મહત્વની આ યોજના સાબિત થઈ રહી છે. અને ખાસ યાદ રાખવાનું છે કે આ જે યોજના છે બધા જ રાજ્યો અને બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશો કે જ્યાં કોઈ પણ પ્રકારે મત્સ્ય પ્રવૃત્તિ થાય છે એમાં સમાવેશ થાય છે.
આ યોજનાનો સમયગાળો પણ ફિક્સ આપી દીધો છે 2020 થી લઈ અને 2025 એટલે કે 5 વર્ષ સુધી આ યોજના લાગુ રહેશે અને ફિશરીઝ સેક્ટરને ડેવલપમેન્ટ કરવામાં આવશે. હવે આ યોજનાના મેઇન કમ્પોનન્ટ ક્યાં છે? તો જેટલા બી ફિશરમેન છે એ લોકોની બોટ હોય, પોતે વ્યક્તિ હોય, તેમને ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે. આ ઉપરાંત એને કોઈ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ફિશિંગ નેટ ખરીદવી હોય, એમને બોટ લેવી હોય, તો એમના માટે નાણાકીય સહાય પણ કરવામાં આવશે. આ બધું જ પ્રકારના એફર્ટ્સ જો કન્વર્ઝન કરવામાં આવશે તો 100% ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થશે. મિત્રો, અહીંયા ખાસ યાદ રાખી કે આ જે સ્કીમ છે એનો મુખ્ય હેતુ છે રિફોર્મ એટલે કે સુધારા લઈ આવવા, પરફોર્મ એટલે કે ભૂમિકા ભજવવી, અને ટ્રાન્સફોર્મ એટલે કે એનું એક્સપાન્ડ કરવું, જેથી કરીને ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝ વધારે ડેવલપ થશે. મિત્રો, રિફોર્મ, પરફોર્મ અને એક્સપાન્શન જેવા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ તમે મેન્સમાં પણ ક્યાંક ટાંકી શકો. આનાથી મોટો ફાયદો શું થશે કે જે કોર અને ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેવલપ થશે, તો સૌથી મોટો ફાયદો એ છે. બીજું કે આ જે સ્કીમ છે એ બંને વર્ઝનમાં જોવા મળે છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ પણ છે, મતલબ કે 100% ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ કેન્દ્ર સરકાર કરશે, અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, મતલબ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને યુનિયન ટેરિટરી સાથે મળીને નાણાકીય કોન્ટ્રીબ્યુશન કરશે, જેથી કરીને તમે જોઈ શકો છો કે અહીંયા નાણાંના વિતરણમાં, ઇન્વેસ્ટમેન્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભૂમિકા ભજવે છે. આ એક યોજના મહત્વપૂર્ણ છે, એટલા માટે આને અમ્બ્રેલા સ્કીમ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યોજના અંતર્ગત ફિશરીઝ સેક્ટરના, બ્લુ ઇકોનોમિક સેક્ટરના ઘણા બધા સેગમેન્ટ્સ, પ્રોગ્રામ, ઇનિશિયેટિવનો સમાવેશ થાય છે. આગળ વધીએ તો આજે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે છે એના બીજા પહેલુઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઘણા બધા ટાર્ગેટ પણ સેટ કરેલા છે, જેમ કે ફિશ પ્રોડક્શન 22 મિલિયન મેટ્રિક ટન સુધી કરવાનું છે. આ એક ખૂબ જ મહત્વનો ટાર્ગેટ છે. આ ઉપરાંત ગ્રોસ વેલ્યુ એડેડ પણ કરવાનું છે. કેટલું? તો કે વર્તમાન સમયમાં જે જીવીએના એટલે કે ટોટલ જે પ્રોડક્શન થાય છે એના 9% ફિશરીઝ સેક્ટરનો ફાળો છે. મિત્રો, ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે નેશનલ ઇન્કમ માપવાની એક મેથડ છે. જનરલી 3 મેથડ જોવા મળે છે, જેમાં પહેલી છે ઇન્કમ મેથડ, બીજી છે એક્સપેન્ડિચર મેથડ, ત્રીજી છે પ્રોડક્શન મેથડ. પ્રોડક્શન મેથડનું બીજું નામ છે ગ્રોસ વેલ્યુ એડેડ, એટલે જેટલી વસ્તુનું મૂલ્ય વર્ધન થાય છે એટલી જ વસ્તુ ફાઇનલ નાણાકીય મૂલ્ય ગણવામાં આવે છે અને ફાઇનલી નેશનલ ઇન્કમ કાઢવામાં આવે છે. તો 3 મેં જે નામ બોલ્યો એમાંથી સૌથી કોઈ એક્યુરેટ મેથડ હોય તો એ છે ગ્રોસ વેલ્યુ એડેડ અથવા તો પ્રોડક્ટ મેથડ. આ ઉપરાંત બીજો ટાર્ગેટ છે એક્સપોર્ટ જે આપણે કરીએ છીએ એમાં જે કાંઈ નાણાકીય સહાય થાય છે એને ડબલ કરવી, એટલે કે અરાઉન્ડ 1,00,000 કરોડ સુધી કરવાનો ટાર્ગેટ છે. આ ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટ જે લોસ થાય છે એ પણ 10% સુધી ઘટાડવાનો કેન્દ્ર સરકારે ટાર્ગેટ નક્કી કરેલો છે. એઝ યુઝ્યુઅલ અશોક ગલવાઈ કમિટીની જે ભલામણ હતી કે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવી, એ જ રીતે ફિશરીંગ સેક્ટરમાં જે ફાર્મર્સ છે એની ઇન્કમ ડબલ કરવાનો પણ ટાર્ગેટ છે. અહીંયા આ સ્કીમના અચીવમેન્ટથી વાત કરીએ તો ઓવરઓલ ફિશિંગ સેક્ટરમાં 14% જેટલો ગ્રોથ જોવા મળે છે. આ ઉપરાંત ઓલ ટાઈમ હાયર પ્રોડક્શન થઈ રહ્યું છે, હાયર એક્સપોર્ટ થઈ રહ્યું છે. તો આ સ્કીમની અચીવમેન્ટ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઇન્સ્યોરન્સ કવરેજની મેં હમણાં વાત કરી, જેમાં જોઈ શકો છો કે 31 લાખ ફાર્મરને ઓલરેડી ઇન્સ્યોરન્સ આપી દેવામાં આવેલું છે, મતલબ કે એની વીમા પોલિસી ખોલી દેવામાં આવેલી છે. આ ઉપરાંત ફિશિંગ સેક્ટરમાં બીજા 1-2 ઇનિશિયેટિવ મહત્વપૂર્ણ છે, જેમ કે તાજેતરમાં કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા હવે ફિશરમેન છે એમને પણ આપવામાં આવશે. આ ઉપરાંત ફિશિંગ સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફિશરીઝ એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની પણ સ્થાપના કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મુખ્યત્વે જબરદસ્ત સ્કીમ કહી શકાય. ફિશરી સેક્ટરની વાત કરીએ તો ફિશ પ્રોડક્શનમાં ભારતનો રેન્ક 3rd ક્રમે છે, અને એક્વાકલ્ચરની દ્રષ્ટિકોણે ભારતનો જે રેન્ક છે એ 2nd ક્રમે આવે છે, 2nd નંબરે આવે છે. તો મહત્વપૂર્ણ યોજના છે, મેઇન્સમાં કામ આવી શકે, ઇન્ટરવ્યુમાં જોબ આપતી વખતે કામ આવી શકે, જ્યારે વાત ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝની હોય પ્રિલિમમાં 100% તમને કામ લાગશે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, ઘારિયાલ્સ. મિત્રો, એક પ્રકારે ક્રોકોડાઇલની સ્પીસીસ છે, તમે જોઈ શકો છો, બધાએ જોયેલી છે. ઘારિયાલ એટલે શું? તમે ઘણી વખત આ પ્રકારની એક મગર જોઈ હશે કે જેનું જે આ જે મુખ છે એકદમ સાંકડું હોય છે, બરોબર. આ પ્રકારની જે સ્પીસીસ છે એનું નામ છે ઘારિયાલ,
અથવા તો ઘણીવાર ગુજરાતીમાં આપણે ઘડિયાળ આવો શબ્દ પણ યુઝ કરતા હોય. મુખ્યત્વે આ સ્પીસી જે છે એ મધ્યપ્રદેશમાં આવેલી જે ચંબલની ખીણ છે અને જે ચંબલ નદી આવેલી છે આ ચંબલ નદીમાં જોવા મળે છે. શા માટે અત્યારે ચર્ચામાં છે? તો કે આપણે જે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ જે છે એક પ્રકારે આંતરરાષ્ટ્રીય એનજીઓ છે જેનું હેડક્વાર્ટર ગ્લેન્ડમાં આવેલું છે. ગ્લેન્ડ એક શહેર છે, દેશની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો તાજેતરમાં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ જે સંસ્થા છે એને એવું સાબિત કર્યું કે ઘણા બધા ઘારિયાળ જે આ પ્રકારની જે મગરો છે એ પાકિસ્તાનમાં પણ જોવા મળી છે. જે વર્તમાન સમયના પહેલાની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઘારિયાળ પ્રજાતિ જોવા મળતી નહીં. તો ભારતની ચંબલ નદીમાં જોવા મળતી ઘારિયાળ પ્રજાતિ પાકિસ્તાનમાં કઈ રીતના ગઈ? એક આશ્ચર્યનો ક્વેશ્ચન છે. તો મિત્ર, અહીંયા એમણે સ્પષ્ટતા કરી છે કે 2017 પછી જે આપણે 2017-2021 સુધીમાં જે પંજાબગઢ વિસ્તારમાં જે ઘારિયાળ આપણે ટ્રાન્સલોકેટ કર્યા હતા તો એ ઘારિયાળ એ પાકિસ્તાનમાં પહોંચી ગયા છે. તો એવું કન્ફર્મેશન મળેલું છે. ખાસ યાદ રાખવાનું છે આ સ્પીસીસ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. મિત્રો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર, જેને આપણે શોર્ટમાં IUCN કહીએ છીએ, IUCN દર વર્ષે રેડ ડેટા બુક બહાર પાડે છે. જે વાઇલ્ડ લાઈફ છે એટલે કે જે પ્રાણીઓ છે એ કઈ કેટેગરીમાં છે, ભયના આરે છે, બરોબર? તો એવા કેટેગરી બહાર પાડે છે જેમાં અલગ અલગ કેટેગરી હોય છે, જેમ કે એક્સટિંગ છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, વલ્નરેબલ સ્પીસીસ છે, નો એક્સટિંગ છે, ડેટા ઇન્સફિશિયન્સી, આ પ્રકારે અલગ અલગ કેટેગરીમાં સ્પીસીસને મૂકે છે. તો તમે જોઈ શકો છો ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે ખૂબ જ ભયના આરે હોય એ પ્રકારની આ સ્પીસીસ છે, આનું પ્રોટેક્શન કરવું ખૂબ જરૂરી છે. તો આ પ્રકારે ઘારિયાળ ચર્ચામાં છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભારતના કયા નદીમાં જોવા મળે છે, શા માટે ચર્ચામાં છે, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડનું હેડક્વાર્ટર શું છે, આ વગેરે બાબતો પ્રિલિમ માટે આપણે કામની છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, ઇન્ડિયાઝ વુમન ઇન સાયન્સ. મિત્રો, આ જે મુદ્દો એટલા માટે મેં કવર કરેલો છે કારણ કે તમને ખ્યાલ છે વર્તમાન સમયમાં વુમન એમ્પાવરમેન્ટની વાત ચાલે છે. વુમન એમ્પાવરમેન્ટ ઉપર પુષ્કળ પ્રમાણમાં એસે પણ પૂછાય છે અને સાહિત્ય ક્ષેત્રમાં વુમનનું શું પ્રદાન છે, કોન્ટ્રીબ્યુશન છે, એવો ટોપિક પણ GPSCમાં આપેલો છે. તો વુમન રિલેટેડ તમને જ્યારે એસે પૂછાય, લેંગ્વેજમાં ક્યાંક પ્રશ્ન પૂછાય, મેઇન્સ પરીક્ષામાં ક્યાંક પ્રશ્ન પૂછાય તો આપણને એના વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. તો અહીંયા જે આજે ટોપિક છે એ છે કે સાયન્સ ક્ષેત્રમાં મહિલાઓનું શું પ્રદાન છે. તો પેલા તમને એ ખબર હોવી જોઈએ, 4-5 મહિલાઓના નામ આવડો જોઈએ કે જે સાયન્સ ક્ષેત્રમાં આગળ પડતા હોય. જેમ કે ભારતના પ્રથમ ફિઝિશિયન તો કે આનંદીબાઈ જોશી હતા. આ ઉપરાંત એન્થ્રોપોલોજીસ્ટની વાત કરીએ તો ઈરાવતી કરવે હતા. આ ઉપરાંત જે મીટરિયોલોજીસ્ટ ભારતના પ્રથમ તો ઈ નામ હતું અન્નામણી. આ ઉપરાંત ડોક્ટર એન કલસેલ્વી, ઈ છે CSIR એટલે કે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, બરોબર? આ જે CSIR સંસ્થા છે એના જે હેડ છે. આ ઉપરાંત લલિતાંબિકા, આ એક પ્રકારે તમે જોઈ શકો જે આપણું ગગનયાન મિશન જે આપણે ભવિષ્યમાં લોન્ચ કરવાના છીએ એના કરતા ધરતા છે. અહીં તમે એ ઉપરાંત પણ ઘણી બધી મહિલાઓ એ જોઈ શકો છો, નામ વાંચી શકો છો, જેમ કે અસીમા ચેટર્જી છે, દર્શન રંગનાથન છે, જાનકી અમ્મા છે, બિહા ચૌધરી છે, ઈરાવતી કરવે છે, અન્નામણી છે, રાજેશ્વરી ચેટર્જી છે, એન્જિનિયર છે ફર્સ્ટ. તો આ બધી જ મહિલાઓ સાયન્સના ક્ષેત્રમાં કે અલગ અલગ વિભાગમાં ભૂમિકા ભજવેલી છે. આપણા માટે મહત્વનો મુદ્દો એ છે કે ભારત સરકાર મહિલાઓને આગળ લઈ આવવા માટે એજ્યુકેશન ક્ષેત્રમાં કઈ કઈ યોજનાઓ ચલાવે છે. તો આ મુદ્દો બહુ મહત્વનો છે, મેન્સમાં આપણને કામ આવી શકે. તો મિત્રો, અહીંયા મેં મહત્વપૂર્ણ યોજનાઓ લખેલી છે, જેમાંની પહેલી યોજના છે નોલેજ ઇન્વોલ્વમેન્ટ ઇન રિસર્ચ એડવાન્સમેન્ટ થ્રુ નર્ચરિંગ. આને શોર્ટમાં આપણે કિરણ સ્કીમ તરીકે ઓળખીએ છીએ. તો ફૂલ ફોર્મ યાદ ન રહીએ તો કાંઈ નહીં, તમને યાદ હોવું જોઈએ કે કિરણ જે સ્કીમ છે એ મહિલાઓ માટે છે. અને શા માટે છે? તો કે મહિલાઓ વધુમાં વધુ સાયન્સ એન્ડ ટેકના ફિલ્ડમાં ઇન્વોલ્વ થાય એના માટે છે. આ ઉપરાંત એક વુમન સાયન્ટિસ્ટ સ્કીમ પણ ચાલે છે, જે પણ કિરણ અંતર્ગત જ ચાલે છે. આ ઉપરાંત મોબિલિટી સ્કીમ અંડર કિરણ, તો મોબિલિટી સ્કીમ પણ છે. ઘણી બધી સાયન્ટિસ્ટ મહિલાઓ હોય તો એની વર્કિંગ એબિલિટી ખૂબ સારી હોય પણ એના ઘરથી ખૂબ ડિસ્ટન્સ દૂર હોય, તેના માટે કંઈક ફ્લેક્સિબિલિટી લાવી એ પ્રકારની એક યોજના છે જેને કહેવાય છે મોબિલિટી સ્કીમ. આ ઉપરાંત એક પ્રોગ્રામ ચાલે છે જેનું નામ છે કન્સલ્ટેશન ઓફ યુનિવર્સિટી રિસર્ચ થ્રુ ઇનોવેશન એન્ડ એક્સલન્સ ઇન વુમન યુનિવર્સિટી, જેને આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે કરી પ્રોગ્રામ.
તો કરી પ્રોગ્રામ પણ મહિલાઓ માટે જ છે. આ ઉપરાંત આપણે ભારત અને અમેરિકા ફેલોશીપ પ્રોગ્રામ ચલાવે છે મહિલાઓ માટે, તો એ પણ આપણે યાદ રાખશું. વિજ્ઞાન જ્યોતિ સ્કીમ, એ પણ મહિલાઓ છે, ખાસ કરીને જે ગર્લ સ્ટુડન્ટ હોય, જેઓ 9 થી લઈને 12 માં જે સ્ટાન્ડર્ડના જે મહિલાઓ છે એમને સાયન્સ એન્ડ ટેકમાં આગળ વધવાની ઈચ્છા હોય, તો આજે વિજ્ઞાન જ્યોતિ જે સ્કીમ છે એ મહિલાઓને પ્રમોટ કરે છે. આ ઉપરાંત એવી મહિલાઓ કે જેને બાયોટેકનોલોજીમાં કંઈક કરી બતાવવું છે, તેના માટે બી કંઈક યોજના છે, બાયોટેકનોલોજી કેરિયર એડવાન્સમેન્ટ એન્ડ રીઓરિયન્ટેશન પ્રોગ્રામ, જેને શોર્ટમાં બાયોકેર પ્રોગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ ઉપરાંત મહિલાઓ જે સાયન્ટિસ્ટ હોય તો એને નેશનલ એવોર્ડ ફોર વુમન સાયન્ટિસ્ટ આ પ્રકારના પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે. તો તમે જોયું, કિરણ પ્રોગ્રામ છે, કરી પ્રોગ્રામ છે, આ ઉપરાંત બાયોકેર પ્રોગ્રામ છે, બાયોટેકનોલોજી માટેના પ્રોગ્રામ છે, એવોર્ડ આપે છે. તો ઘણા બધા મુદ્દાઓ તમે મેઇન્સમાં લખી શકો જો આવા પોઈન્ટ તમને યાદ હોય તો, અને એના એક્સ્ટ્રા માર્ક્સ પણ મળી શકે. આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની, તો લેક બાબતે એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. એક રિપોર્ટ એવું કહે છે કે વિશ્વના મોટા ભાગના, એટલે કે અડધા લેક, 50% લેક જે છે એ ડ્રાય થઈ રહ્યા છે, સુકાઈ રહ્યા છે. તો એની થોડીક વાત કરી લઈએ. એ જર્નલની વાત કરીએ તો જર્નલ ઓફ સાયન્સ એને એવું સ્પષ્ટ કરેલું છે કે વિશ્વના અડધા કરતા પણ વધારે લેક આજે ડ્રાય થઈ રહ્યા છે, સુકાઈ રહ્યા છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતનું પણ કંઈક આવું જ હશે. તો તમે અહીં જોઈ શકો છો ઇન્ડિયાના લેકની વાત કરેલી છે. તો એવું કહેવાય છે કે ભારતમાં 30 લાર્જ લેક છે મહત્વના, કે જે લગભગ 1992 થી લઈ અને 2020 સુધીમાં ઘણા ખરા સુકાઈ ગયા છે. આ એવા લેકની વાત આવે છે કે જે મહત્વપૂર્ણ છે, ખૂબ મોટા લેક છે, બરોબર. તો એ લખેલું છે, એમાં તમે નામ સાંભળેલા પણ હશે, જેમ કે મેટુર છે, કૃષ્ણ સાગર છે, નાગાર્જુન સાગર છે, ઇડામલયાર છે. આ બધા જ લેકનું જે પાણીનું જે લેવલ છે, એમની જે સ્ટોરેજ કેપેસિટી છે એ ઘટી રહી છે, એના ઘણા બધા કારણો હોઈ શકે. ગ્લોબલ લેકની વાત કરીએ તો એવું કહેવાય છે કે ગ્લોબલ લેક જે છે, તળાવો છે, એ 95% વોટર સ્ટોરેજ પૃથ્વી ઉપર ધરાવે છે. હાલાકી 53% વિશ્વના જે મોટા લેક છે, તળાવો છે, એ આજે સિંક થઈ રહ્યા છે, ડ્રાય થઈ રહ્યા છે, એમની પણ વાત કરેલી છે. બીજું, તમને બધાને ખ્યાલ છે, તમે હ્યુમન જિયોગ્રાફી જ્યારે અભ્યાસ કર્યો હોય ત્યારે ખ્યાલ છે કે મોટા ભાગની સંસ્કૃતિ, મોટા ભાગના લોકો નદી કાંઠે અથવા સરોવરને કાંઠે વસે છે. તો વર્તમાન સમયમાં વિશ્વના 33% લોકો, ગ્લોબલ પોપ્યુલેશન છે, એ આજે સુકાઈ રહેલા તળાવની બાજુમાં છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એની સોશિયલ લાઈફ ઇન્ફ્લુઅન્સ થશે, એની ઉપર ઘણી બધી નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે. ક્લાઇમેટ ચેન્જ છે, ટેમ્પરેચર છે, પ્રેસિપિટેશન છે, રન ઓફ વોટર છે, આ બધા જ મુદ્દાઓ એવા છે કે કોઈક ના કોઈક અંશે સિલ્ટેશન છે, એટલે કે તળાવોમાં રેતીનું પ્રમાણ વધી જવું, આ બધા જ કારણો નદીની પાણી કેપેસિટી ઘટાડવા માટેના માનવામાં આવી રહ્યા છે. બીજા ઘણા બધા ફેક્ટર છે, પણ તમે એક વખત જોઈ લેજો. પણ મુદ્દો છે ક્લાઇમેટ ચેન્જ, નવો મુદ્દો છે તળાવ સ્પેસિફિક છે, તો આવા મુદ્દાઓ પણ આપણે ટાંકવા જોઈએ. તો આ મુદ્દો તમને મુખ્ય પરીક્ષામાં ઘણી રીતે કામ આવી શકે. આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટાર પ્રોગ્રામ. હવે મિત્રો, સ્ટાર પ્રોગ્રામ આપણે એટલું જ ખબર હોવી જોઈએ, પ્રિલિમ ટોપિક છે, એનો હેતુ શું છે, કઈ મંત્રાલયનો પ્રોજેક્ટ છે, આટલી આપણને ખબર હોવી જોઈએ. સ્ટાર પ્રોગ્રામની વાત કરીએ તો પહેલા એના ફૂલફોર્મની વાત કરીએ, સ્ટ્રેન્થનિંગ ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ, શોર્ટમાં આને કહેવાય છે સ્ટાર પ્રોગ્રામ. હવે આ જે પ્રોગ્રામ છે એમાં વર્લ્ડ બેંકે સહાય કરી છે મિત્રો. તો આનો હેતુ શું છે, તો કે જે સ્કૂલનું જે શાસન છે, એમની જે ગુણવત્તા છે, એમનું જે સંચાલન કરવાની જે ક્વોલિટી છે, એમાં સુધારો કરવા માટે આ સ્ટાર પ્રોજેક્ટ લેવા છે. આપણે ખાસ યાદ રાખશું, અને ભારતના જે 6 મહત્વપૂર્ણ રાજ્યો છે એમાં લાગુ કરવામાં આવેલું છે. એ છે, એમાંનું એક છે હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન. તો 6 રાજ્યોમાં આ સ્ટાર પ્રોજેક્ટ ચલાવવામાં આવશે, અને સ્કૂલના જે શાસન સંચાલન છે એમને વધારે મજબૂત કરવાની અહીંયા વાત કરવામાં આવી રહી છે. મિત્રો આગળ વધીએ તો એક પ્રકારની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. કેવી છે? સેન્ટ્રલી સ્પોન્સર્ડ, કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને ફાઇનાન્શિયલી કોન્ટ્રીબ્યુશન કરવાના છે. તો આ પણ વસ્તુ યાદ રાખશું. મિત્રો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંતર્ગત આખે આખો મુદ્દો આવે છે. તો સ્ટાર પ્રોગ્રામ બોલે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન આપણે યાદ રાખશું. એમાં તમે જોઈ શકો છો કે જે અસેસમેન્ટ સિસ્ટમ હોય,
આ ઉપરાંત જે ક્લાસરૂમનું જે ઇન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર છે આ બધાને સુધારવામાં આવશે, ટીચિંગ લર્નિંગ મેથડને પણ સુધારવામાં આવશે. તો આ પ્રકારનો પ્રોજેક્ટ છે, એમાં તમે જોઈ શકો છો એવું કહેવાય છે કે 250 મિલિયન સ્ટુડન્ટ એટલે કે 25 કરોડ બાળકો જે વિદ્યાર્થીઓ છે એમને આ યોજનાનો લાભ મળવાનો છે, આપણે યાદ રાખશું. આ ઉપરાંત 1.5 મિલિયન સ્કૂલ આમાં એનરોલમેન્ટ કરવામાં આવશે, તો બેનિફિટ સ્કૂલોને પણ મળવાનો છે. અને તમે જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં રૂપિયા અહીંયા ખર્ચ કરવામાં આવશે. તો અંતે તો હેતુ એ છે કે એજ્યુકેશન ફોર ઓલ, બધાને શિક્ષણનો લાભ મળવો જોઈએ, એવા હેતુથી ભારત સરકાર શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. નેક્સ્ટ ટોપિક આવે છે સંચાર સારથી પોર્ટલ. મિત્રો, પોર્ટલ વારંવાર દરેક અઠવાડિયામાં કંઈક ને કંઈક નવા નવા પોર્ટલ ચર્ચામાં આવતા હોય છે, તો આ પ્રકારના જે ક્વેશ્ચન હોય છે એ આપણને પ્રિલિમમાં કામ લાગી શકે. મિત્રો, સંચાર સારથી પોર્ટલ જે છે એનો એક જ હેતુ છે કે મોબાઈલની સેફ્ટી અને સિક્યુરિટી વધારવી. આ શબ્દ આપણને ભૂલાવો જોઈએ નહીં. શું છે સંચાર સારથી પોર્ટલનો એક જ હેતુ છે, મોબાઈલની સિક્યુરિટી અને સેફ્ટી વધારવાનો આ પ્રોગ્રામ છે. આવા ઘણા બધા બીજા પ્રોગ્રામ પણ ચાલે છે જેની આપણે વાત કરવાની છે આજે. તો સંચાર સારથી પોર્ટલમાં 2-3 નવા રિફોર્મ એડ કરવામાં આવેલા છે. એક તો બ્લોકિંગ ઓર સ્ટોલન લોસ્ટ મોબાઈલ, જે આપણા મોબાઈલ ખોવાઈ જાય છે, કોઈ ચોરી લઈએ તો એને આપણે બ્લોક કરી દેવા જેથી કરીને આગળ એનો યુઝ ન થઈ શકે. આ ઉપરાંત મોબાઈલ કનેક્શનની પણ અહીંયા વાત કરેલી છે. આ ઉપરાંત આ જે નવા રિફોર્મ છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ જે ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ છે એ પણ અહીંયા એડ કરવામાં આવેલી છે. આપણા માટે હેતુ એ જ છે કે જે મોબાઈલ ખોવાઈ જાય છે, ચોરી થાય છે, એનો જે ખરાબ ઉપયોગ થાય છે એને રોકવા માટે અને મોબાઈલ વધુમાં વધુ આપણે કઈ રીતના સિક્યોર રાખી શકીએ, સેફ્ટી ફીચર મેન્ટેન કરી શકીએ અને ભવિષ્યમાં આપણા મોબાઈલ ન ચોરાય, એવા હેતુથી આ નવું પોર્ટલ લેવામાં આવ્યું છે. તેનું નામ છે સંચાર સારથી પોર્ટલ. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ મિત્રો, આવનારો જે ટોપિક છે એ ડિફેન્સ ઉપર છે. તમે જોઈ શકો છો કે ડિફેન્સ પ્રોડક્શન અને ડિફેન્સ ઇન્ડિજિનેશન, મતલબ કે ભારતમાં જે સંરક્ષણ ક્ષેત્રનું જે માળખું છે એમાં ભારત સરકારે કયા કયા પ્રયાસો કરેલા છે અને વર્તમાન સમયમાં કેવા ટાર્ગેટ સેટ કરેલા છે. હવે આ ટોપિક છે તમને પ્રિલિમ્સ અને મેઇન્સમાં બંનેમાં સ્ટેટમેન્ટ તરીકે કામ આવી શકે. મુખ્ય પરીક્ષામાં તમને 4 પોઈન્ટ મળી જાય એટલા માટે ટોપિક કવર કર્યો છે, કારણ કે વર્તમાન સમયમાં ભારત સરકાર ડિફેન્સમાં પ્રાઇવેટાઇઝેશન લઈ આવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે, તેની આજે ચર્ચા કરવાની છે. મિત્રો, ડિફેન્સ ઇન્ડિજિનેશન એટલે શું? તો કે ભારતમાં જ વસ્તુનું પ્રોડક્શન થાય, ડિફેન્સના આર્મ્સ રિલેટેડ કોઈ પણ આર્ટિલરી હોય એ આપણે ભારતમાં પ્રોડક્શન કરીએ તો એને કહેવાય ડિફેન્સ ઇન્ડિજિનેશન. ઇન્ડિયાના રેન્કિંગની વાત કરીએ તો તમને ખ્યાલ છે એક ફેમસ રિપોર્ટ છે જેનું નામ છે સિપ્રીનો રિપોર્ટ. આ સિપ્રી રિપોર્ટમાં એવું કહેવાય છે કે ભારત સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છે. હથિયારની ઇમ્પોર્ટ કરવામાં, વિવિધ આર્મ ફોર્સિસના ઇમ્પોર્ટ કરવામાં ભારત સેકન્ડ ક્રમ ઉપર છે, આપણે યાદ રાખશું. મિત્રો, ભારતે ડિફેન્સ ઇન્ડિજિનેશન માટે ઘણા બધા પ્રયાસો કરેલા છે, જેમ કે ઇમ્પોર્ટ મોટા ભાગે હવે બેન કરવા માંડ્યા છે. જે વસ્તુ ભારતમાં ઉત્પાદન શક્ય હોય એવી વસ્તુ ભારતમાં હવે કરાશે. બજેટ માટે સેપરેટ બજેટ પણ બહાર પાડવામાં આવે છે, એના માટે અલગથી જ નાણાંની ફાળવણી કરવામાં આવે છે. ઇવન FDIને પણ એટ્રેક્ટ કરવામાં આવે છે જેથી કરીને ભારતમાં ડિફેન્સ ક્ષેત્રમાં પ્રોડક્શન કરે. ઘણી બધી MSME અને જે સ્ટાર્ટઅપ છે એને પણ ડિફેન્સના પ્રોડક્શનમાં સંકલિત કરવા માંડ્યા છીએ. આ ઉપરાંત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવ્યા છે. આપણે બધાને ખ્યાલ છે તમિલનાડુ યુપીમાં ઘણા બધા ડિફેન્સ ક્ષેત્રમાં પ્રોડક્શન થાય એટલા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવ્યા છે. ઇવન ડિફેન્સ લાયસન્સ પણ ઇસ્યુ થવા માંડ્યા છે. તો તમે જોઈ શકો છો કે ભારત સરકાર ડિફેન્સ ઇન્ડિજિનેશન માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત એક ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પણ બનાવેલું છે અને ડિફેન્સ એક્સપોર્ટ જે થાય છે એના ઉપર પણ આપણે એમ્ફેસાઇઝ કરીએ છીએ. મતલબ કે ભારત સરકાર ડિફેન્સ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરશે. તમે આંકડાની વાત કરીએ તો 15,920 કરોડનું ઓલરેડી આપણે 2022-23 યરમાં એક્સપોર્ટ કરી ચૂક્યા છીએ. આવનારા સમયના ટાર્ગેટની વાત કરીએ તો સરકારે ટાર્ગેટ નક્કી કર્યો છે કે 1,75,000 કરોડનું આપણે કુલ ટર્નઓવર કરવાનું છે અને 2024 સુધીમાં આપણે જે એક્સપોર્ટનું જે ટર્નઓવર છે ત્યાં સુધી લઈ જવાનું છે. એક્સપોર્ટની વાત કરીએ તો વર્તમાન સમયમાં ભારત કુલ 85 દેશોમાં આ પ્રકારનું આર્મ્સ રિલેટેડ એક્સપોર્ટ કરે છે અથવા તો એની સાથે રિલેશન આપણે ધરાવીએ છીએ.
મુખ્ય આપણો જે ટાર્ગેટ છે એ 2024-25 સુધીમાં 35,000 કરોડ પહોંચવાનું છે, એટલે કે આપણે એક્સપોર્ટ દ્વારા આટલી મોનેટરી વેલ્યુ અર્ન કરવાની છે. તો આપણે અહીંથી ઘણી બધી માહિતી મળી જાય. એવા ઘણા બધા વેસલ્સ છે જે આપણે ઓલરેડી ઇન્ડિજિનસ છે, ભારતમાં બનાવેલા છે. એની વાત કરીએ તો INS વિક્રાંત, જે ભારતનું પહેલું ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે. આ ઉપરાંત તેજસ એરક્રાફ્ટ, જે લાઇટ કોમ્બેટ એર ફાઇટર પ્લેન છે. આ ઉપરાંત લોંગ રેન્જ આર્ટિલરી ગન, જેનું નામ છે ધનુષ. તો આની પણ આપણે વારંવાર ચર્ચામાં આવતું હોય છે. અરિહંત મિસાઇલ છે, અગ્નિ 5 મિસાઇલ છે. આ ઉપરાંત પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ, આવી ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. તો મતલબ કે ઇન્ડિજિનેશનની વાત કરીએ તો વર્તમાન સમયમાં ભારત એક સેલ્ફ પ્રોડક્શન કરી રહ્યા છે આર્મ્સના ક્ષેત્રમાં, જે પહેલા આપણે બીજા દેશો ઉપર ડિપેન્ડન્ટ હતા. આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, તો ટોપિક છે ટેકનોફોબિયા. મિત્રો, ટેકનોફોબિયા આ ટર્મ સમજવાની વાત છે. ઘણી વખત આપણને પ્રિલિમ્સમાં આ પ્રકારની અલગ અલગ ટર્મ પૂછતા હોય છે, તો એમાંની જે વર્તમાન સમયમાં ચર્ચામાં છે એ છે ટેકનોફોબિયા. 21મી સદીમાં આપણે એટલા બધા ડિજિટલ યુગમાં ઘૂસી ગયા છીએ, આપણી આસપાસ એટલા બધા મોડર્ન ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ. લેપટોપ હોઈ શકે, પીસી હોઈ શકે, મોબાઈલ હોઈ શકે, આ ઉપરાંત ઘણા બધા વર્ઝન આવે છે. તો હવે આપણને ટેકનોલોજી પ્રત્યે ડર ઉત્પન્ન થાય છે, એમના કોમ્પ્લેક્સિટી પ્રત્યે આપણે બીક લાગે છે. ઇવન આપણે આપણી પ્રાઇવેસી ઉપર બીક લાગે છે. આપણી પ્રાઇવેસી લીક થઈ જશે તો, આપણી ઇન્ફોર્મેશન લીક થઈ જશે તો. એટલા માટે જે આપણા મગજમાં જે ડર સતાવે છે એને કહેવાય છે ટેકનોફોબિયા. એટલે ટેકનોલોજીથી હવે આપણને બીક લાગી રહી છે. જો ટેકનોલોજી ઉપર આપણો કંટ્રોલ નહીં રહે તો આપણને નુકસાન થવાની સંભાવના છે. આવો જે ડર છે એને કહેવાય છે ટેકનોફોબિયા. મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ગંગા પ્રહરી. ગંગા પ્રહરીનો મતલબ થાય છે એવા વોલ્યુન્ટર્સ કે ગંગાની સફાઈમાં સ્વૈચ્છિક રીતે જોડાયેલા છે, આને નામ આપ્યું છે ગંગા પ્રહરી. હવે આવા જે વિદ્યાર્થીઓ હશે અથવા આવા જે લોકો હશે કે જે ગંગા સફાઈ અભિયાનમાં જોડાયેલા છે, એ બટ ઓબ્વિયસ છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને જે નમામી ગંગે ઇનિશિયેટિવ છે એમાં પણ એ જોડાઈ ચૂકેલા હશે. તો આ યોજનામાં જોડાશે વોલ્યુન્ટરી ઇન્ડિવિજ્યુઅલ, એને કહેવાશે ગંગા પ્રહરી. આનો મુખ્ય હેતુ છે કે આ લોકો ગંગાના રક્ષક તરીકે ઓળખાશે, એટલે કે ગાર્ડિયન્સ ઓફ ગંગા તરીકે ઓળખાશે. આ એક દરેક લોકોની નૈતિક જવાબદારી છે કે પર્યાવરણને સુરક્ષિત રાખવું, નદી નાળાઓ સાફ સફાઈ રાખવી વગેરે. અને ગંગા તો આપણી પવિત્ર નદી છે, તો એના સંરક્ષણ માટે વોલ્યુન્ટર્સ જોડાય છે. હવે જે વોલ્યુન્ટર્સ જોડાશે એમને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ આપશે. આપણે બધાને ખ્યાલ છે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું જે હેડક્વાર્ટર છે એ આવેલું છે દેહરાદૂનમાં. તો આ પોઈન્ટ આપણે યાદ રાખશું, કારણ કે દેહરાદૂન છે એ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર છે. આની રિસ્પોન્સિબિલિટી શું રહેશે ગંગા પ્રહરીની? તો સ્વાભાવિક વસ્તુ છે કે ગંગા રિવર છે એનું સર્વેલન્સ કરવું, એનું મોનિટરિંગ કરવું. આ ઉપરાંત ગંગા નદીમાં જે કચરો નાખે છે, લિટરિંગ કરે છે, એમને રોકવું અને જે પોચિંગ થાય છે ઇલીગલ એ બધું અટકાવવું, એ એમની મુખ્ય ભૂમિકા છે. તમે જોઈ શકો છો આ એક ગ્રુપ છે લોકલ લોકોનું જે ગંગા પ્રહરી તરીકે ઓળખાય છે. લખેલું છે ગંગા પ્રહરી કહલગાંવ. તો દરેક ગામમાં આવા ગંગા પ્રહરી બનાવેલા છે. વોલ્યુન્ટરી લોકો જોડાય છે ગંગા નદીના સફાઈ માટે. પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ટોપિક બનશે ઈ માલખાના. મિત્રો, ઈ માલખાના જે મુદ્દો છે એ પોલીસ વિભાગ સાથે સંકળાયેલો છે. ઈ માલખાનાનો મતલબ થાય છે પોલીસ સ્ટેશનમાં જે વિવિધ સબૂતો કલેક્ટ કરવામાં આવે છે, ફોરેન્સિક રિપોર્ટ કલેક્ટ કરવામાં આવે છે, તો આ સેન્સિટિવ સબૂત હોય છે, બરોબર. આ સબૂતોને સાચવવા માટે આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક બોક્સમાં એક યુનિક કોડ પણ લગાવવામાં આવશે, જેથી કરીને આ જે આપણે સબૂત સાચવીએ છીએ એમાં એફિશિયન્સી આવે, ટ્રાન્સપરન્સી આવે અને જે માલગેમેશન થવાની સંભાવના હોય અથવા તો આમાં કંઈક છેડછાડી થવાની સંભાવના હોય એ અટકાવી શકાય. તો આવું એક ઇનિશિયેટિવ જે વિશાખાપટ્ટનમ સિટી પોલીસ છે એને લીધેલું છે, એટલા માટે ચર્ચામાં છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ઈ માલખાના છે શું ખરેખર. તો ઈ માલખાના એક પ્રકારનું તમે જોઈ શકો છો સાયન્ટિફિક સ્ટોરેજ સિસ્ટમ છે. શેના માટેની? તો કે જે એવિડન્સ પોલીસ કલેક્ટ કરે છે એમને ત્યાં સ્ટોર કરવામાં આવશે. અને આ દરેક બોક્સમાં એવા સ્ટાન્ડર્ડાઇઝ કાર્બન બોર્ડ બોક્સિસ હશે જેમાં યુનિક નંબર અને QR કોડ હશે, જેથી કરીને ખ્યાલ આવી શકે કે આ સબૂત કયા ગુના સાથે સંકળાયેલા છે અને એ સેન્સિટિવ બાબતમાં કોઈ છેડછાડ કરી શકે નહીં.
તો આ છે ઈ માલખાના. આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ટોપિક ની વાત કરીએ તો ઈ માલખાનામાં બેનિફિટ્સ ક્યાં ક્યાં છે. તો કે જે આપણી સ્ટોરેજ સિસ્ટમ છે ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીને લઈને એમાં એફિશિયન્સી સારી આવશે, પારદર્શકતા આવશે, તો આ બધા એના મુખ્ય બેનિફિટ્સ છે. હાલાકી પોલીસ સ્ટેશનને લઈને અથવા તો પોલીસ વિભાગને લઈને ઘણા બધા બીજા ઇનિશિયેટિવ પણ લેવામાં આવેલા છે, જેમ કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. આખા દેશમાં કેટલા કેસીસ અલગ અલગ કેટેગરીમાં નોંધાય છે એનું એક હોલિસ્ટિક ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે છે, એને કહેવાય છે CCTNS. આ ઉપરાંત ઈ કોર્ટ, ઈ પ્રિઝન, નેશનલ ડેટાબેઝ ઓન સેક્સ્યુઅલ ઓફેન્સ અને ઇન્ટિગ્રેટેડ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. તો આ બધી જ બાબતો જે છે એ પોલીસ વિભાગને સ્ટ્રોંગ કરવા માટે છે, સંપૂર્ણ જસ્ટિસ આપવા માટે છે, અને આવી સેન્સિટિવ બાબતોમાં કોઈ દખલગીરી ન થાય, છેડછાડ ન થાય એવા હેતુથી આ બધી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ વધીએ. આર્સેનિક કોન્ટામિનેશન. મિત્રો આર્સેનિક એક પ્રકારની મિનરલ્સ હોય છે જે વોટર સાથે કોન્ટામિનેટ થવાથી, વોટર સાથે ભળવાથી આપણને ઘણી બધી બીમારી નોતરતી હોય છે. તો આર્સેનિકનું વર્તમાન સમયમાં પાણી સાથે જે મિક્સ થઈને જે પ્રદૂષણ બને છે એ ખૂબ જ ઘાતકી નીવડી રહ્યું છે. તો તાજેતરમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, એક પીયર રિવ્યુ સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાં એવું કહેવામાં આવ્યું કે ગ્રાઉન્ડ વોટર જો આર્સેનિક વાળું પોલ્યુશન હશે, આર્સેનિક એમાં મળેલું હશે, તો જે બાળકોનું જે ફંક્શન છે ખાસ ને જે વિચારવાની ક્ષમતા, મગજ ડેવલપ કરવાની ક્ષમતા, એનાલિસિસ પાવર, આ બધા ઉપર ગ્રેટ ઇમ્પેક્ટ પાડે છે. એડોલસન્ટ બાળકો હોય અથવા તો યંગ એડલ્ટ હોય, આ બધા જ લોકો ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે. મતલબ કે પોલ્યુટેડ વોટર આપણે પીવું જોઈએ નહીં. આર્સેનિક વાળું જો પાણી પીવાથી ઘણા બધા કેન્સર પણ થાય છે. તો એના વિશે આજે ચર્ચા કરવાની છે કે ખરેખર આજે આર્સેનિક વાળું કોન્ટામિનેટેડ વોટર હોય છે એ મગજ ઉપર કે આપણા બોડી ઉપર શું ઇમ્પેક્ટ કરે છે. તો અહીં ખાસ લખ્યું છે કે જે આપણી બ્રેઇનની જે ગ્રે મેટર હોય કે જે વિચારવાની ક્ષમતા હોય, વિચારવા માટેનો જે પાર્ટ હોય એને નુકસાન કરે છે. આ ઉપરાંત આપણું કોન્સન્ટ્રેશન ઘટાડી દે છે કોઈ કામ કરવા પ્રત્યે, તો આ નેગેટિવ ઇમ્પેક્ટ છે. ઇવન આપણા બ્રેઇનની જે ઇન્ફોર્મેશન સ્ટોરેજ સિસ્ટમ છે એને પણ અસર કરે છે. આ ઉપરાંત સ્કૂલમાં ફેલ થવાની સંભાવના વધી, સ્વાભાવિક વસ્તુ છે કે બાળકોના મગજ ઉપર જ અસર કરે છે, તો બાળકો ફેલ પણ થશે. આપણી ઇકોનોમિક જે પ્રોડક્ટિવિટી હોય એ પણ ઘટાડી દે છે. ઇવન લોકોના બિહેવિયરમાં પણ પરિવર્તન આવીએ છે. એક લેવલે તમે સમજી શકો છો કે બોડી ઉપર જે માઇક્રો પરિવર્તન આવે છે આર્સેનિક વાળા પાણી પીવાથી, એ બધી જ ઇમ્પેક્ટ અહીંયા લખેલી છે. તો તમે સમજી શકો છો કે આર્સેનિક વાળું પાણી પીવાથી આપણને નુકસાન થાય છે. બીજું એ ખાસ લખેલું છે કે આર્સેનિક આપણી બોડીમાં કઈ કઈ રીતના આવે. જો તમે પ્રદૂષિત પાણી પીવો તો પણ આવે, એ પાણીથી તમે રસોઈ કરેલી હોય અને એ ફૂડ તમે ઇન્ટેક કરો તો પણ તમારા બોડીમાં આવી જાય છે. તો આર્સેનિક ઘાતકી વસ્તુ છે, આપણે યાદ રાખવાનું છે, ફેટલ છે. અને આર્સેનિક વાળું કોન્ટામિનેટેડ વોટર તમને ઉત્તર પૂર્વનો જે વિસ્તાર છે પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ત્યાં પણ સમસ્યા છે. આ ઉપરાંત જે યુરેનિયમ અને આર્સેનિકને જે માઇન થાય છે, ખાણ ખોદકામ થાય છે, ત્યાં પણ ગ્રાઉન્ડ વોટર આ પ્રકારે કોન્ટામિનેટેડ થાય છે. આગળ વધીએ, નેક્સ્ટ ટોપિક છે કેલ્શિયમ 41. મિત્રો તમે એક શબ્દ સાંભળ્યો છે કાર્બન 40 ડેટિંગ, જેનો ઉપયોગ જે આપણા એન્શિયન્ટ જે વસ્તુઓને ડિટેક્ટ કરવા માટે થાય છે કે કોઈ પ્રોડક્ટ છે એ કેટલા વર્ષ જૂની છે. ફોર એક્ઝામ્પલ તરીકે હડપ્પા મળી એવું તો આપણે કહી શકીએ છીએ કે 3000 વર્ષ જૂનું છે હડપ્પા. તો એ કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ દ્વારા આપણે માહિતી મળે છે. તો તાજેતરમાં જે સાયન્ટિસ્ટો છે એને ખબર પડી કે કેલ્શિયમ 41 છે એના દ્વારા પણ આપણે કોઈ વસ્તુ કેટલી પ્રાચીન છે, કેટલી જૂની છે એ આપણે ઓળખી શકાય છે. તો એક પ્રકારે તમે કહી શકો કે આપણે નવું એક કેલ્શિયમ 41 મેળવ્યું છે જેનો ઉપયોગ રેડિયોમેટ્રિક ડેટિંગ તરીકે કરી શકાશે. તો એની થોડી ચર્ચા કરવાની છે કે આ છે શું મુદ્દો આખો. તો કાર્બન 40 અને કેલ્શિયમ 41 કઈ રીતના એકબીજાથી અલગ પડે છે. તમે જોઈ શકો છો કે રેડિયો કાર્બન ડેટિંગની વ્યાખ્યા આપી સૌ પ્રથમ. તો કે રેડિયો કાર્બન ડેટિંગ જે કાર્બન 14 ડેટિંગ તરીકે ઓળખાય છે, જેનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે કેટલા વર્ષ જૂનું છે એ જાણી શકાય. અને એના માટે જે પદ્ધતિ યુઝ થાય છે અથવા શા માટે કાર્બન 14 જ યુઝ થાય છે તો તમને ખબર હોવી જોઈએ, કારણ કે કાર્બન 40 એક રેડિયો એક્ટિવ આઇસોટોપ છે. હવે કોઈ પણ રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ હોય એની પાસેથી રેડિયેશન કરતું હોય, એમાંથી રેડિયેશન નીકળતું હોય,
એને આધારે આપણને ખબર પડે કે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ અથવા કોઈ એવા ફોસાઇલ મળે તો એ કેટલા વર્ષ જૂના છે. પરંતુ આની લિમિટેશન એ છે કે કાર્બન 14 ડેટિંગ થઈ 50,000 વર્ષ કોઈ જૂની વસ્તુ હોય એને ઓળખી શકે. હાલાકી જે હવે નવું આવ્યું છે જેનું નામ છે કેલ્શિયમ 41, એ અરાઉન્ડ 1,00,000 વર્ષ જૂની કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ હોય, ફોસાઇલ હોય, કોઈ સાઇટ હોય તેનો આપણે અંદાજો લગાવી શકાય છે. એટલા માટે તમે કહી શકો કે કાર્બન 14 નું હવે જે અલ્ટરનેટિવ બનશે એ બનશે કેલ્શિયમ 41, જેના ઘણા બધા બેનિફિટ્સ મળી રહ્યા છે. તો કેલ્શિયમ 41 કાર્બન ડેટિંગ એક પ્રકારની ટેકનિક છે, તમને યાદ હોવું જોઈએ. પ્રિલિમમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે. નેક્સ્ટ ટોપિકની વાત કરીએ, ઇન્ડસ એક્સ અંડર ધ આઈસીઈટી. મિત્રો આ શું છે એની આપણે ખબર હોવી જોઈએ. આ જે ઇન્ડસ એક્સ છે એ ઇન્ડિયા અને યુએસ નો એક એક્સપ્લોરિંગ પ્રોગ્રામ છે. શું છે કે ભારત અને અમેરિકા જે છે એ સાથે રહીને આ ખાસ કરીને જેટ એન્જિન, લોંગ રેન્જ આર્ટિલરી અને ઇન્ફન્ટ્રી વેહિકલ્સ, એટલે કે જે ડિફેન્સ ક્ષેત્રમાં યુઝ થાય છે, ઇસરો ક્ષેત્રમાં યુઝ થાય છે, જે ડિફેન્સના જે મિસાઇલો છે, આર્ટિલરી ગન છે, તોપ છે, આ બધું સાથે રહીને ડેવલપ કરશે એવો એક પ્રોજેક્ટ જેને આપણે કહેવાય છે ઇન્ડસ એક્સ અંડર ધ આઈસીઈટી. તો આપણે એક ખબર પડી કે ઇન્ડસ એક્સમાં બે દેશ સંકળાયેલા છે, ભારત અને અમેરિકા. શું કરવાના છે તો કે ડિફેન્સનું પ્રોડક્શન કરવાના છે. મિત્રો આની આગળ વાત કરીએ આ ઇન્ડસ એક્સની, તો બીજી શું માહિતી આપણને પ્રાપ્ત થઈ છે કે ઇન્ડસ એક્સ જે છે એક પ્રકારનું ઇનિશિયેટિવ છે અંડર આઈસીઈટી. અંડર આઈસીઈટી મતલબ એનો મતલબ થાય છે કે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી. તો વર્તમાન સમયમાં ડિફેન્સ ક્ષેત્રમાં જે ઇમર્જિંગ ટેકનોલોજી છે, જે લેટેસ્ટ મોડર્ન ટેકનોલોજી છે, એ ઇનિશિયેટિવ અંતર્ગત આપણે આ પ્રકારના નવા નવા મોડર્ન ઇક્વિપમેન્ટ્સ બનાવવાના છીએ. એના માટે ઇન્ડસ એક્સ એમઓયુ થયા છે ભારત અને અમેરિકા વચ્ચે. તો એક પ્રકારે તમે કહી શકવાનો હેતુ છે કે પાર્ટનરશિપને પ્રમોટ કરી શકાશે, કોલોબરેશન કરી શકાશે અને ડિફેન્સ ક્ષેત્રમાં કંઈક ઇનોવેશન લઈ આવી શકાશે. તો મેઇન આ ઇન્ડસ એક્સ તમને પ્રિલિમમાં પૂછી શકે. તો કન્ક્લુઝન કાઢીએ તો જે આધુનિક મોડર્ન ઇક્વિપમેન્ટ્સ બનાવવાના છે ભારત અને અમેરિકા સાથે રહીને, કયા ઇનિશિયેટિવ અંતર્ગત, તો કે આઈસીઈટી, જેનો મતલબ થાય છે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જન્સી ટેકનોલોજી, સો ઇમર્જિંગ ટેકનોલોજી. તો તમે જોઈ શકો છો ભારત અને અમેરિકાનું ઇનિશિયેટિવ છે, પ્રિલિમ્સ ક્વેશ્ચનમાં પૂછી શકે. નેક્સ્ટ વાત કરીએ, મુદ્દો છે ફીપીક. ફીપીક નું ફૂલ ફોર્મ પહેલા સમજી લ્યો, ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન. મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે પ્રશાંત મહાસાગરમાં એવા ઘણા બધા આઇલેન્ડ જે છે એની સાથે પણ આપણા રિલેશન સારા છે. પ્રશાંત મહાસાગરના જે આઇલેન્ડ છે, જે ટાપુ દેશો છે, એને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. એક છે માઇક્રોનેશિયા, એક છે મલનેશિયા અને એક છે પોલિનેશિયા. તો ત્રણ જે વિભાગ છે, ત્રણ જે ગ્રુપ છે, એ બધા જ પ્રશાંત મહાસાગરના ટાપુઓ છે. એમની સાથે ભારતના ખૂબ સારા રિલેશન છે. તો એટલા માટે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે તાજેતરમાં ફીપીક 3 સમિટનું આયોજન કરવામાં આવેલું હતું. કઈ જગ્યાએ આયોજન થયું હતું, તો કે મોર્સબી એટલે કે પાપા ન્યૂ ગિની. તો આ જગ્યાએ એનું આયોજન થયું હતું, એમાં પીએમ એટલે કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એને ઘણી બધી વાત કરી હતી ફીપીક વિશે. તો મુદ્દો પ્રિલિમને સંલગ્ન છે, તમને ફીપીકનું ફૂલ ફોર્મ પૂછી શકે, કયા સમુદ્રની વાત કરશે એ પૂછી શકે, કયા ટાપુ સમૂહ દેશોની વાત કરશે એ પણ તમને પૂછી શકે. તો મેં કીધું એમ 14 મેમ્બર કન્ટ્રી છે ફીપીકમાં, એમાં 3 મેજર ગ્રુપ છે, મેલનેશિયા, માઇક્રોનેશિયા અને પોલિનેશિયા. આ વસ્તુ આપણે યાદ રાખશું, એમાં 14 દેશનો સમાવેશ થાય છે. મુખ્યત્વે જોશો તો કુક આઇલેન્ડ એમાં આવશે, ફિજી, કિરીબાતી, માર્શલ આઇલેન્ડ, આ બધા પ્રશાંત મહાસાગરના મહત્વપૂર્ણ આઇલેન્ડ દેશ છે. તો ફીપીક શબ્દ આપણને ખબર હોવી જોઈએ, પ્રશાંત મહાસાગરના 14 જેટલા ટાપુ દેશો સાથેની વાત છે, એની તાજેતરમાં સમિટનું આયોજન થયેલું. આગળ વધીએ નેક્સ્ટ મુદ્દો, તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપો. હવે આ પ્રિલિમનો ક્વેશ્ચન છે, તમે પૂછી શકે કે કઈ જગ્યાએ આયોજન થયું હતું. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું, અને આ આયોજન નેશનલ મ્યુઝિયમ ડે જે ઉજવાય છે, તો આ 47મી ઉજવણી હતી, 47ની ઉજવણી હતી ત્યારે આ પ્રકારનું મ્યુઝિયમ એક્સપોનું આયોજન કરેલું હતું, જેમાં વિશ્વનું જે લાર્જેસ્ટ મ્યુઝિયમ છે યુગીન ભારત, આનું પણ
પ્રાઇમ મિનિસ્ટરે ખાસ વખાણ કરતા આનું ઇનોગ્યુરેશન કરેલું હતું. એમાં તમે જોઈ શકો છો 5000 વર્ષ જૂના જે હિસ્ટોરિકલ જે કઈ મોન્યુમેન્ટ્સ હોય એને પણ અહીંયા રાખવામાં આવેલા હતા. તો પ્રિલિમ માટે કઈ જગ્યાએ આયોજન થયું હતું એ મહત્વનું બની જાય છે. નેક્સ્ટ ટોપિક ની વાત કરીએ, પરખ. હવે આ જે મુદ્દો છે એ એજ્યુકેશન સાથે સંકળાયેલો છે. પરખનો મતલબ થાય છે કે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો લઈ આવો. તો સમજી શકો છો કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, આ જે શિક્ષણ મંત્રાલય છે, એને એક વર્કશોપનું આયોજન કરેલું હતું જેમાં મુખ્યત્વે 60 જે સ્કૂલ હોય એના જે એક્ઝામિનેશન બોર્ડ હોય, તમે જોઈ શકો છો અલગ અલગ રાજ્ય અને અલગ અલગ યુનિયન ટેરિટરીના 60 જેટલા સ્કૂલ બોર્ડ વાળાઓને ભેગા કર્યા હતા, જેથી કરીને આખા દેશમાં એક યુનિફિકેશન સ્ટ્રક્ચર સિસ્ટમ લાગુ કરી શકાય અને સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડના સૂચનો હોય એને લાગુ કરી શકાય, જેથી કરીને એફિશિયન્સી આવી શકે. તો પરખ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ છે શું એક્ઝેક્ટલી, બરોબર. એના વિશે થોડીક આગળ વાત કરીએ તો વધારે ખ્યાલ આવશે. આ જે પરખ સિસ્ટમ છે એની લોન્ચ ક્યારે થયું હતું? તો કે આજે આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020ની, એના અંતર્ગત આ પરખ સિસ્ટમ લાગુ કરવામાં આવેલી છે. એનો મતલબ એવો થયો કે ન્યૂ એજ્યુકેશન પોલિસીના અમુક ભાગને અહીંયા લાગુ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે શું છે, કઈ બાબતોની કલ્પના કરવામાં આવી છે? તો કે એક સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી બનાવવામાં આવશે. એનું કામ શું હશે? તો કે સ્કૂલોને માહિતી આપવી. કઈ બાબતમાં? તો કે ખાસ કરીને ટીચિંગના એસેસમેન્ટ પેટર્નમાં, એક્ઝામિનેશન કઈ રીતના લેવાય છે, એનું મૂલ્યાંકન કઈ રીતના થાય છે વગેરે બાબતો ઉપર માહિતગાર કરવા માટેની જે સિસ્ટમ છે એને કહેવાય છે પરખ સિસ્ટમ. સ્વાભાવિક વસ્તુ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે એક્ઝામિનેશન પેટર્ન છે એમાં બી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, અને ઇવન એક્ઝામથી જ એના માર્ક્સ કન્ક્લુડ નહીં કરવામાં આવે, એમના મિત્રોને પણ પૂછવામાં આવશે, શિક્ષકોને પણ પૂછવામાં આવશે કે જે તે વિદ્યાર્થીનું બિહેવિયર કેવું છે, એના આધારે ફાઇનલ માર્ક્સ બનશે, એના આધારે ગ્રેડ મળશે, ટકાવારી મળશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એક્ઝામિનેશન સિસ્ટમ જે છે એની જે પેટર્ન છે, એમને જે એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવાની જે રણનીતિ છે એમાં કઈ પ્રકારે સુધારો લાવવો, એવા હેતુથી આ પરખ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અને આપણી જે એજ્યુકેશન મંત્રાલય છે એને એટલા માટે અલગ અલગ રાજ્ય અને યુનિયન ટેરિટરીના જે સ્કૂલ શિક્ષકના જે એક્ઝામિનેશન બોર્ડ હોય એમની મીટિંગ લીધેલી હતી. એ તમે જોઈ શકો છો કે આમાં પીરિયોડિક લર્નિંગ જે આઉટકમ હોય છે ટેસ્ટના, બરોબર, એ બધી બાબતો પર પણ ચર્ચા થશે, ટાસ્ક ગોઠવાશે, ઇવન નેશનલ અચીવમેન્ટ સર્વે અને સ્ટેટ અચીવમેન્ટ સર્વે પણ આયોજિત કરવામાં આવશે. તો ઇન્ક્લુડ આપણે ફાઇનલી કહીએ તો સ્કૂલની જે એક્ઝામિનેશન પેટર્ન છે, એનું જે ગવર્નન્સ છે, એનું જે એસેસમેન્ટ કરવાની સ્થિતિ છે, એની જે લર્નિંગ કરવાની જે પદ્ધતિ છે એમાં કંઈક પરિવર્તન કરવા માટેની આ એક સિસ્ટમ છે, યોજના લેવા છે, જેનું નામ છે પરખ, જેનો મુખ્ય હેતુ છે નવી શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવી. મિત્રો આગળ વધીએ, નેક્સ્ટ પોઈન્ટ બને છે ગવર્નમેન્ટ કટ્સ સબસિડી ઓન ઇલેક્ટ્રિક ટુ વ્હીકલ્સ. તમને આ ક્વેશ્ચન પ્રિલિમમાં પૂછી શકે કે તાજેતરમાં જે ટુ વ્હીલર આવે છે એમાં ભારત સરકારે કેટલી સબસિડી ઘટાડેલી છે, તો એ પણ સમજવું પડે કે છે શું મુદ્દો. આપણે બધાને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવા માટે જે સ્કીમ ચાલે છે એનું નામ છે ફેમ. હવે આ ફેમનો બીજો તબક્કો ચાલે છે જેમાં મુખ્યત્વે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ડેવલપ કરવાના છે અને ઇલેક્ટ્રિફાઈ કરવાના છે. તો સરકારે નક્કી કર્યું કે ફેમ ટુ અંતર્ગત જે ટુ વ્હીલનું વેચાણ થાય છે એમાં હવે સરકાર સબસિડી ઘટાડી રહી છે. પહેલા જે 15,000ની સબસિડી આપતા હવે 10,000ની સબસિડી કરી દીધી છે કિલોવોટ અવર, બરોબર. એ સેન્સમાં તમારે જોવાનું છે, એટલે કે 1 કિલોવોટ અવરે 10,000ની સબસિડી જ મળશે, 15,000ની સબસિડી મળશે નહીં. તો આ જે ફેમ ટુ જે છે એ મુખ્યત્વે વાહનોને ઇલેક્ટ્રિફાઈ કરવા માટે છે. એની આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ જે ફેમ ઇન્ડિયા સ્કીમ છે એ વારંવાર ચર્ચામાં હોય છે. તો ફેમ ઇન્ડિયા સ્કીમની આપણે ચર્ચા કરવી હોય તો પરફેક્ટ ખબર હોવી જોઈએ કે જે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન જે છે કે જેમાં આખા દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યાને વધારવાની છે, ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રોડક્શનની એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે, ઇન્ડસ્ટ્રીયલ બેઝ ક્રિએટ કરવાનું છે, એના અંતર્ગત જે સ્કીમ બની એને કહેવાય છે ફેમ સ્કીમ. આગળ વધીએ, એનો જે પ્રથમ તબક્કો હતો ફેમ વન એ 2015માં સ્ટાર્ટ થયો હતો અને 2019માં પૂરો થયો. વર્તમાન સમયમાં જે તબક્કો ચાલે છે એ ફેઝ ટુ છે અને એ પ્રોજેક્ટ જે છે એ 31 માર્ચ 2022ના દિવસે
પૂરો થયો હતો, હાલાકી ગવર્મેન્ટ એને એક્સટેન્ડ કર્યો હતો. તો ટેકનોલોજી કવરની વાત કરી આ સ્કીમ અંતર્ગત, તો આમાં હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ટેકનોલોજી વાળા જે વેહિકલ્સ છે, જેમ કે માઇલ્ડ હાઇબ્રિડ, સ્ટોરેજ સ્ટ્રોંગ હાઇબ્રિડ, પ્લગ ઇન હાઇબ્રિડ, આ પ્રકારના ઇલેક્ટ્રિક વેહિકલના અલગ અલગ વર્ઝન છે, ક્લિયર. તો એવા વાહનોને ડેવલપ કરવાના છે, એમાં ટુ વ્હીલ આવી જશે, થ્રી વ્હીલ આવી જશે અને ફોર વ્હીલ આવી જશે. તો અહીં તમને એ વસ્તુ ખબર પડી ગઈ. કયા મંત્રાલય અંતર્ગત ફેમ સ્કીમ આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ. આ મુદ્દો આપણે યાદ રાખશું. મિત્રો, આમાં ચાર ફોકસ એરિયા છે, ચાર એરિયા ઉપર આ ફોકસ કરવાની છે ફેમ સ્કીમ. એમાંની એક છે ટેકનોલોજી ડેવલપમેન્ટ, બીજું છે ડિમાન્ડ ક્રિએશન, ત્રીજું છે પાયલોટ પ્રોજેક્ટ અને ચોથું છે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા. ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા વધી જાય પરંતુ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો ઇલેક્ટ્રિક વ્હીકલનું એક્સપાન્શન કરી શકાય નહીં, એટલા માટે જરૂરી છે. હેતુ શું છે? તો કે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલની સંખ્યા વધારવી, એમનું મેન્યુફેક્ચરિંગ વધારવું અને આજે સંચાલિત જે બેટરી સ્ટોરેજ સિસ્ટમ હોય એમાં કંઈક સુધારા વધારા કરવા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું અને ખાસ કરીને લિથિયમ આયન બેટરીનું પ્રોડક્શન વધારવું. તો આ પ્રકારની જે સ્કીમ છે એને કહેવાય છે ફેમ ઇન્ડિયા સ્કીમ, જે કયા મિશનનો પ્લાન છે, પાર્ટ છે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન. તો હવે ફેમ ટુ ફેઝ અંતર્ગત ટુ વ્હીલરમાં આવતી જે સબસિડી છે, પહેલા 15,000 આપવામાં આવતી એક કિલો વોટ અવરે, હવે એ 10,000ની આપવામાં આવશે. નવા ટોપિકની વાત કરીએ, બનશે લોઝ ફોર પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ. મિત્રો, બાળ જે લગ્ન થાય છે એને અટકાવવા માટે ભારત સરકારે કયા કયા પગલાં લીધેલા છે, આ મુદ્દો આજે ચર્ચામાં છે. આપને ખ્યાલ છે કે ઘણા બધા રાજ્યોમાં આજે પણ બાળ વિવાહ થાય છે, તો આ મુદ્દો સોશિયલ ઇસ્યુ બની ગયો. સોશિયલ ઇસ્યુ એટલે કે તમારો GS2ના પાર્ટમાં અથવા GS1ના પાર્ટમાં આવતો હોય છે. હ્યુમનની બાબતની વાત કરીએ, સોશિયલ સેક્ટરની વાત કરીએ, તો ભારત સરકારે ઘણા બધા પગલાં લીધા છે, મેન્સ માટે અફોર્ડેબલ મટીરિયલ તરીકે કામ આવી શકે. પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 આપણે યાદ રાખશું, એટલે કે બાળ વિવાહ પ્રતિબંધ ધારો 2006. બીજું પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 આપણે યાદ રાખશું. ઇવન પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી પણ બની છે. આપણે બધાને ખ્યાલ છે કે વર્તમાન સમયમાં જે મહિલાની ઉંમર 18 વર્ષ અને જે પુરુષની ઉંમર 21 વર્ષે જે લગ્ન થાય છે તેમાં મહિલાની ઉંમર વધારવાની વાત ચાલે છે, તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના પણ લાવ્યા છે. તમને બધાને ખ્યાલ છે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ છે કે મહિલા જ્યારે 18 વર્ષની થાય ત્યાં સુધીમાં 1-1.5 લાખની ઇન્કમ મળી જાય એવા હેતુથી આ યોજના લાવ્યા છે. તો જે લોકો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એનરોલ થશે ત્યારે સરકાર કંઈક સહાય કરશે, 8-9મા ધોરણમાં એન્ટર થશે ત્યારે કંઈક સરકાર સહાય કરશે અને અંતે સહાય કરશે. તો એવી એક સુકન્યા સમૃદ્ધિ યોજના પણ ચાલે છે. આ ઉપરાંત કન્યાશ્રી પ્રકલ્પ યોજના પણ ચાલે છે. પશ્ચિમ બંગાળની એક સ્કીમ તમે કહી શકો, સક્સેસફુલ સ્કીમ છે, જેમાં વધુમાં વધુ જે ગર્લ્સ છે એટલે કે બાળકીઓ જે છે એમાં એજ્યુકેશન આવે, એમનું વેલફેર કરી શકાય એવા હેતુથી આ શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર ચિલ્ડ્રન, મિત્રો આવી પણ એક યોજના ચાલે છે, અને બેટી બચાવો બેટી પઢાવો. તો આ બધી જ યોજના આપણે યાદ રાખવાની છે, કારણ કે એસએમાં કામ આવી શકે, મુખ્ય પરીક્ષામાં કામ આવી શકે. તો તમે જ્યારે આ કરંટ અફેર સાથે લિંક રહેશો તો તમારું પ્રિલિમ પ્લસ જે મેઇન્સની તૈયારી છે એ પણ સાથે થતી જશે. કરંટ અફેર્સ તો ઓબ્વિયસલી આવશે, તો આ કરંટ અફેર ઈ સેન્સથી જ બનાવી છે કે માત્ર પ્રિલિમના પર્સ્પેક્ટિવથી ન હોવું જોઈએ, કારણ કે પ્રિલિમ તો એક ક્વોલિફિકેશન એક્ઝામ છે. તમારો 80% વેઇટેજ છે એ તમારું મેઇન્સમાં તમે કેટલું સ્કિલ બતાવો છો એના ઉપર હોય છે. આગળ વાત કરીએ નેક્સ્ટ મુદ્દાની. નેક્સ્ટ પોઈન્ટ છે ટિપિંગ પોઈન્ટ. ટિપિંગ પોઈન્ટનો મતલબ થાય છે કે જે વિવિધ પ્રજાતિઓ હોય એ હવે ભયના ઓથાર નીચે આવી ગઈ છે, અથવા તો જળવાયુ પરિવર્તનને કારણે નાશ થઈ રહ્યો છે અથવા એની સંખ્યા ઘટી રહી છે. તો એવું કહેવાય છે કે વિશ્વની 30% પ્રજાતિઓ એવી છે આજે ટિપિંગ પોઈન્ટ ઉપર છે, મતલબ કે એની સંખ્યા ઘટી રહી છે એવું તમે કહી શકો. એ ક્લાઇમેટ ચેન્જ હોઈ શકે, એ હ્યુમન એક્ટિવિટી હોઈ શકે. તો ટિપિંગ પોઈન્ટ જે છે એ વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો વિશ્વના એવા ઘણા બધા સેન્સિટિવ એરિયા તમે જોઈ શકો છો. આ જે એરિયા છે બરોબર, ગ્રીન એરિયા છે, બ્લુ એરિયા છે, આ બધા જ ટિપિંગ પોઈન્ટ બતાવે છે કે અહીંયા જે પ્રજાતિ જે રહે છે એની સંખ્યા આજે
ઘટી રહી છે અથવા તો એના ઉપર ઘણા બધા પડકારો છે. તો ટિપિંગ પોઈન્ટ શું છે એ આપણે ખબર હોવી જોઈએ. ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલો શબ્દ છે. આગળ વધીએ તો આ ટિપિંગ પોઈન્ટમાં શું બીજું એક્સ્ટ્રા કહેલું છે, તો કે ડેફિનેશન આપી છે, એક પ્રકારની થ્રેશોલ્ડ એટલે એક લિમિટ આવી ગઈ કે જ્યાં અર્થની સિસ્ટમ હવે લાંબો સમય સુધી સસ્ટેન નહીં કરી શકે, એ કોઈ પ્રજાતિને બચાવી નહીં શકે. કારણ કે અનફોર્સિન ટેમ્પરેચર વધી રહ્યું છે, બરોબર, તો એવું કહેવામાં આવે છે કારણ કે વોર્મિંગ વધી રહી છે. એના એક્સપ્લેનેશનની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ગ્રીનલેન્ડનો બરફ પીગળી રહ્યો છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ગ્રીનલેન્ડ ઉપર જે પ્રજાતિ હશે એને નુકસાન થવાનું જ છે. આ ઉપરાંત હું એમ કહું કે આઈસ ઝડપથી ઘટી રહ્યો છે, બરફ પીગળી રહ્યો છે, તો આ બધી વસ્તુ શું છે, સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, સમુદ્રની ક્ષારતા વધી રહી છે, ઓશન એસિડિફિકેશન થઈ રહ્યું છે, આ બધી જ બાબત એવી બતાવે છે કે અહીંયા જે પ્રજાતિ છે એની ઉપર જોખમ વધી રહ્યું છે. તો આ ટિપિંગ પોઈન્ટના તમે એક્ઝામ્પલ કહી શકો. બીજું ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે મેલ્ટિંગ ઓફ ગ્રીનલેન્ડ આઈસ, કલેપ્સ ઓફ એન્ટાર્કટિકા ગ્લેશિયર, સી લેવલ વધુ, એમેઝોન ફોરેસ્ટની ડિફોરેસ્ટેશન થવું એટલે કે એમેઝોનનું જંગલ ઘટવા માંડવું, પરમાફ્રો જે કાયમી બરફ જામેલો છે હજારો વર્ષોથી એ હવે પીગળી રહ્યો છે, આ બધા ટિપિંગ પોઈન્ટના એક્ઝામ્પલ છે. જસ્ટ માહિતી માટે એવું એ કહેલું છે કે પાંચ ડેન્જરસ ટિપિંગ પોઈન્ટ છે, જેનાથી શું થયું કે સમુદ્રનું અથવા તો આખી પૃથ્વીનું સરેરાશ 1.1 સેલ્સિયસ તાપમાન વધ્યું છે. આવી બધી બાબતો એટલા માટે મેં લખી છે કારણ કે આ બધી વસ્તુ તમને એસએમાં કામ આવી શકે, પ્રિલિમમાં તો 100% તમને કામ આવશે. તમે જોઈ શકો છો કે 30% પ્રજાતિ એવી છે જે હોટ ટેમ્પરેચરનો સામનો કરી રહી છે, કેટલું બધું એક્સટેન્શન થઈ રહ્યું છે. અત્યારે તમે નહીં માનો, તમે આઈએસ શંકરની બુક એન્વાયરમેન્ટની વાંચો તો ખ્યાલ આવે કે 6 માસ એક્સટિન્શન ચાલી રહ્યું છે, એટલે કે ઘણી બધી પ્રજાતિઓ આજે નાબૂદ થઈ રહી છે, વિશ્વમાંથી ગાયબ થઈ રહી છે. શું કામાં? હાઈ ટેમ્પરેચર, ગ્લોબલ વોર્મિંગ હોય છે, ક્લાઇમેટ ચેન્જ હોઈ શકે, ઇવન એન્થ્રોપોજેનિક એટલે માનવીય ક્રિયાઓ હોઈ શકે, આ બધી જ બાબતો પ્રજાતિને અને પૃથ્વીને ટિપિંગ પોઈન્ટ ઉપર લઈ જઈ રહી છે એવું આપણે કહી શકીએ. મુદ્દો આ કન્સેપ્ટ સમજવાની વાત છે. આગળ વાત કરીએ મિત્રો, ઇન્ડિયાઝ 100 રિઝોલ્વિંગ ધ ટ્રાઇબલ હેલ્થ ચેલેન્જ. આપણે બધાને ખ્યાલ છે કે ટ્રાઇબલ પોપ્યુલેશન છે, એસટી કેટેગરીમાં આવે છે, વંચિત વર્ગ છે, અને ત્યાં હેલ્થના ચેલેન્જીસ ઘણા બધા છે. તો સરકારે એના માટે કયા પગલાં લીધા છે એ તમને પૂછી શકે, મેન્સ માટે છે, ફોડર મટીરિયલ છે, આપણા માટે કામનું છે. પહેલાં એ સમજો કે શા માટે ન્યૂઝમાં છે. તો એવું કહેવા માગે છે કે વર્તમાન સમયમાં જે હેલ્થ કેર સિસ્ટમ છે એ ટ્રાઇબલ લેવલે ખાસ એવી ડેવલપ થઈ નથી. ઘણા બધા તમને ઇસ્યુ આપેલા છે. એવું કહે છે કે 9% લોકો એવા છે કે જેને હેલ્થની બાબતમાં એને ગણવામાં આવતા નથી, એના હેલ્થની ફેસિલિટી પૂરી પાડવામાં આવતી નથી, એટલે કે નેગ્લેક્ટેડ છે, મોસ્ટ ચેલેન્જિંગ વર્ક છે. ઇવન ટ્રાઇબલની પર્ટિક્યુલર વાત કરી તો જે મેટર્નલ મોર્ટાલિટી રેટ હોય એ નોર્મલ એરિયા કરતા 44% વધારે છે. વિચાર તો કરો, તો મતલબ કે ટ્રાઇબલનો મૃત્યુદર વધારે છે એવું તમે અહીંયા કહેવા માગે છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનો મતલબ થાય છે કે બાળકની ઉંમર 1 વર્ષની થાય અને મૃત્યુ પામે, તો 1000 બાળકનો જન્મ થાય અને એમાં 1 વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકનો જે નોર્મલ રેટ હોય એના કરતા 63% હાયર રેટ મૃત્યુનો તમને ટ્રાઇબલ એરિયામાં જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે ટ્રાઇબલ એરિયામાં હેલ્થ કેરની સુવિધા ડેવલપ થઈ શકી નથી, અથવા તો ઘણા બધા એના પડકારો છે. તો સરકારે એના માટે શું પગલાં કર્યા એ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો, ઘણી બધી યોજનાઓ આપણે હેલ્થ કેર માટે લેવા છે જે કોઈ વર્ગ પૂરતી સીમિત નથી, બધા જ લોકો માટે છે. જેમ કે નેશનલ હેલ્થ મિશન લાવ્યા છે. આ નેશનલ હેલ્થ મિશનમાં ઓવરઓલ હેલ્થ કેર ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોફેશનાલિઝમ, નંબર ઓફ ડોક્ટર્સની સંખ્યા બધું જ વધારવાનું છે. આ ઉપરાંત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નેશનલ ફ્રી ડ્રગ સર્વિસ ઇનિશિયેટિવ શરૂ કર્યું, નેશનલ ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ પણ આપવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે, સ્કૂલ લેવલે હેલ્થ ચેકઅપ ગોઠવવામાં આવે છે, કોમ્યુનિટીમાં હેલ્થ ચેકઅપ ગોઠવવામાં આવે છે, આ બધી નેશનલ ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ અંતર્ગત કરવામાં આવે છે. ઇવન જે ગ્રાઉન્ડ સ્તરે બાલ મંદિરમાં જે આશા વર્કરો હોય એના માટે પ્રોગ્રામ લઈ આવ્યા છે, આશા પ્રોગ્રામ. કારણ કે ગ્રાઉન્ડ લેવલે જેટલા આશા વર્કરો સ્ટ્રોંગ, પ્રોફેશનલ, ટ્રેન, એમ ગ્રાઉન્ડ લેવલે હેલ્થ સામે રહેલા પડકારોને દૂર કરી શકાશે. આ ઉપરાંત નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસ પણ લઈ આવ્યા છે,
ગુજરાતની વાત કરીએ તો 108 જેમ છે એમ તમે સમજી શકો છો કે એમ્બ્યુલન્સ સર્વિસ પણ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. તો તમારી પાસે ચાર કે પાંચ એવા પોઈન્ટ્સ હોવા જોઈએ કે જે તમે મેઇન્સમાં લખી શકો જ્યારે વાત હેલ્થ કેરની આવે. આ તો વાત કરી ટ્રાઇબલની, પણ કોઈ પણ હેલ્થનો મુદ્દો આવે એમાં તમે આ બધા જ મુદ્દાઓ વ્યવસ્થિત રીતે લખી શકો. મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટની, તો કે છે G7 સમિટ. પ્રિલિમનો ટોપિક છે G7 સમિટ ક્યાં આયોજિત થઈ હતી, એટલું જ આપણે યાદ રાખવાનું છે. તો કે તાજેતરમાં 49મી એન્યુઅલ સમિટનું આયોજન થયું હતું, જે હિરોશિમા એટલે કે જાપાન ખાતે આયોજન કરવામાં આવેલું હતું. બાકીની જે સમિટની વાતો છે એ ગોળ ગોળ વાતો કરેલી છે, આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે નહીં. G7 જે ગ્રુપ છે એ ડેવલપ્ડ કન્ટ્રીનું ગ્રુપ છે, આપણે ખાસ યાદ રાખશું. અને ક્યાં સમિટનું આયોજન થયેલું હતું, તો કે હિરોશિમા જાપાન ખાતે આયોજિત થયેલું હતું. આગળ વાત કરીએ નવા ટોપિકની, તો છે ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી. મિત્રો ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીનો મતલબ એવો થાય છે કે જ્યાં રિન્યુએબલ એનર્જીનું પ્રોડક્શન થાય છે એની આસપાસ આપણે એવા ઉદ્યોગો ડેવલપ કરીએ કે સીધી જ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે, ક્લસ્ટર ડેવલપ કરીએ જેથી કરીને થર્મલ પાવર પ્લાન્ટમાંથી બનતી એનર્જીનું ઉત્પાદન ઘટાડી શકાય. તો બેનિફિટ તો થવાનો જ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે, ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટશે. તો એના વિશે વિસ્તૃત વાત કરી છે કે વર્તમાન સમયમાં જે ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી છે, એક રિપોર્ટમાં એવું કીધું છે કે 37 મિલિયન જે લોકો છે એ આ પ્રકારના પ્રોજેક્ટથી ઇમ્પેક્ટ થયેલા છે. તમે જોઈ શકો છો કે માનો કે આ સોલાર પીવી પાવર પ્લાન્ટ છે તો એનો ઉપયોગ અહીંયા હાઉસ હોલ્ડમાં થાય છે, આ બધી જગ્યાએ થાય છે, સ્ટોરેજમાં થાય છે, વિન્ડ પાવરમાંથી ઉત્પન્ન થયેલી એનર્જી આ બધી જગ્યાએ જાય છે. તો આ પ્રકારનું એક ક્લસ્ટર બને છે, એને કહેવાય છે ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી. આનાથી 100% લોકોને, ઉદ્યોગોને, સરકારને ગ્રીન હાઉસ કે સોલ્યુશન ઘટાડવામાં ફાયદો થશે. તો આ મુદ્દો મેઇન્સમાં ક્યાંક લખી શકાય. આગળ વાત કરીએ નેક્સ્ટ મુદ્દાની, તો કે ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી જે ટેકનોલોજી છે એના વિશે વિસ્તૃત શું વાત છે. તો કંઈ લખેલું છે એની વ્યાખ્યા કરેલી છે, જે મેં તમને ઓલરેડી કહી દીધી છે, એના ઘણા બધા એક્ઝામ્પલ તમે સમજી શકો છો કે સોલાર એનર્જી દ્વારા ચાલતા ટેક્સટાઇલ ઉદ્યોગો હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તેનું એક્ઝામ્પલ છે. બાયોમાસમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને જે પાવર બેઝ કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ છે એ પણ એના એક્ઝામ્પલ છે. માઇક્રો સોલાર પંપ ચલાવીએ છીએ આપણે એના એક્ઝામ્પલ છે, કે જ્યાંથી રિન્યુએબલ એનર્જી બને છે એનો સીધો જ આપણે ઉપયોગ કરી નાખીએ. એ ઉપયોગ સોલાર પંપ ચલાવવા માટે હોઈ શકે, એ ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝ માટે હોઈ શકે, એ ઉપયોગ હાઉસ હોલ્ડ માટે હોઈ શકે, એ ઉપયોગ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે હોઈ શકે. તો આ એક મુદ્દો અથવા કન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ કે ડિસેન્ટ્રલાઇઝ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી છે શું. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. હવે ઈ વિધાન ઉપરથી ખબર પડી જાય કે જે વિધાનસભાઓ છે એ વિધાનસભાઓને પેપરલેસ બનાવવાની છે, ટ્રાન્સપરન્સી લઈ આવવાની છે, જે મેન્યુઅલ ફાઇલોના થપ્પા થાય છે એને ઘટાડવાનું છે, એવી એક એપ્લિકેશન એટલે છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. તો મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર, આ જે મંત્રાલય છે જે પાર્લામેન્ટનું સંપૂર્ણ કામ સંભાળે છે, એને આ પ્રકારની એપ્લિકેશન લોન્ચ કરેલી છે, તેને નામ આપ્યું છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. તમે અહીંયા એનું ચિત્ર પણ જોઈ શકો છો કે નાગાલેન્ડ જે છે એ ભારતની પહેલું એવું રાજ્ય બન્યું કે જેને પેપરલેસ એસેમ્બલી શરૂ કરી દીધી, એટલે કે એની વિધાનસભા હવે પેપરલેસ થઈ ગઈ, ઓનલાઈન આઈટી બેઝ્ડ કરી દેવામાં આવેલી છે. તો આવી એપ્લિકેશન તમને ઈ ગવર્નન્સના એક્ઝામ્પલમાં કામ લાગી શકે, પ્રિલિમમાં પણ કામ આવી શકે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, અહીંયા તમે જોઈ શકો છો કે નેશનલ ઈ વિધાન જે એપ્લિકેશન છે એની વ્યાખ્યા આપેલી છે. તો ઈ હવે આપણે કંઈ સમજવાની જરૂર નથી, પણ એનો હેતુ શું છે, તો મુખ્ય હેતુ ઈ છે કે જે આપણે ફિઝિકલી નોટિસ કે ડેટા કલેક્શન કે કરીએ છીએ, ફાઇલના થપ્પા થઈએ છીએ, એને ઘટાડવા માટે, બધું જ ઓનલાઈન કરવા માટે, ટ્રાન્સપરન્સી લેવા માટે, એફિશિયન્સી લેવા માટે આ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે. તો આપણને ખબર હોવી જોઈએ નાગાલેન્ડ પહેલું રાજ્ય ભારતનું કે જેમાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન લાગુ કરી દીધી છે, અને ત્યાંની જે એસેમ્બલી છે, વિધાનસભા છે, એ પેપરલેસ બની ગઈ છે. આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ આવશે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023. તો વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 છે એ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. આ સેકન્ડ એડિશન છે જે નવી દિલ્હીમાં આયોજન થયેલું હતું 3 થી લઈ અને 5 નવેમ્બર સુધીમાં. તો આ મુદ્દો આપણા માટે જસ્ટ કામનો છે,
કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 નું આયોજન કોને કરેલું હતું, તો કે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલું હતું. તમે જોઈ શકો છો કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 3-5 નવેમ્બર પ્રોસેસિંગ ફોર પ્રોસ્પરિટી, આ એનું સૂત્ર છે, લોગો છે, પ્રોસેસિંગ ફોર પ્રોસ્પરિટી એટલે કે સમૃદ્ધિ માટે આપણે અત્યારથી પ્રોસેસિંગ કરીએ. તો સ્વાભાવિક વસ્તુ છે કે ફૂડ રિલેટેડ છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે છે, ફૂડ સિક્યુરિટી માટેની ચર્ચા કરવામાં આવેલી હોય છે, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન, પીડીએસ સિસ્ટમ, ફૂડ ફોર્ટિફિકેશન, આ બધા જ મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે. આગળ વાત કરીએ તો વિસ્તૃત માહિતી મળે છે કે આનો મુખ્ય હેતુ શું છે અને એના ફોકસ એરિયા ક્યાં ક્યાં છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતનું જે ફૂડ કલ્ચર છે એના પ્રત્યે ગ્લોબલ જે કોમ્યુનિટી છે એને એટ્રેક્ટ કરવાની છે, જેથી કરીને અહીંયા રોકાણ કરે, અહીંયા ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, જેથી કરીને આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ અને માલ નરિશમેન્ટના પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. એનો મતલબ એવો થયો કે અહીંયા બધા મેન્યુફેક્ચરર, પ્રોડ્યુસર, ઇન્વેસ્ટર, પોલિસી મેકર, તો આ બધા જ ઓર્ગેનાઇઝેશન જોડાશે તો એક ગ્લોબલ ફૂડ ઇકોસિસ્ટમને ડેવલપ કરી શકાશે. આ એનો મુખ્ય હેતુ છે. ફોકસ એરિયાની વાત કરીએ તો જે સુપર ફૂડ હોય છે કે જેમાં ભારત ટોપ પોઝિશન ઉપર છે, ગ્લોબલ હબ બની શકે એવો એરિયો છે ફૂડ પ્રોસેસિંગ. આ ઉપરાંત જે ઘણા બધા એરિયા ફૂડ ક્ષેત્રના એવા છે કે જેમાં ભારતનું પોટેન્શિયલ છે, ભારત વધારે ગ્રોથ કરી શકે એમ છે, તો એવા એરિયા જે અત્યારે બંધ પડ્યા છે એને આપણે અનલોક કરવાના છે, એટલે ખોલવાના છે. આ ઉપરાંત ફૂડ ક્ષેત્રની એફિશિયન્ટ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની છે અને સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ કરવાનું છે. તો આવા બધા જ એરિયા ઉપર ગવર્મેન્ટ ફોકસ કરે છે અને એના ઉપર ચર્ચા થાય છે અને આધારે કંઈક નિર્ણય લેવાય છે. તો આ હતું વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 સમિટ. આગળ વધીએ, નેક્સ્ટ મુદ્દો છે વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે. મિત્રો, વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે જે છે એની આપણે વાત કરીએ તો એ 22 મેના રોજ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે? 22 મેના રોજ વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે. આપણા માટે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં આગળ પણ વાત કરી છે કે કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક, જેને આપણે શોર્ટમાં GBF કહીએ છીએ, જે 2022માં બન્યું હતું, તો એના રિમાઇન્ડર માટે આપણે 22 મેના રોજ વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે 2023 ઉજવ્યો છે. એનો મતલબ એવો થયો કે GBF આ જે છે એ શેના માટે કામ કરે છે, તો કે બાયોડાયવર્સિટીના પ્રોટેક્શન માટે કામ કરે છે. આટલો મુદ્દો કામનો છે, આવી વસ્તુ પ્રિલિમ્સમાં પૂછી શકે. આગળ વાત કરીએ મિત્રો તો વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે 2023 છે એનું બીજી કઈ કઈ બાબતો આપણે યાદ રાખવી જોઈએ. તો એ લખેલું છે અબાઉટ ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી. તો એ સ્પષ્ટ લખ્યું છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી UNGA એને 1993માં 22 મે એને ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. એવી એક બાબત એને લખેલી છે. એના થીમની વાત કરીએ, થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2023ની થીમ છે ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન, બિલ્ડ બેક બાયોડાયવર્સિટી. એટલે કે આપણી જે જૈવ વિવિધતા છે જે પહેલા હતી એવી પાછી આપણે સ્થાપિત કરવાની છે, એના માટે આપણે કામ કરવાનું છે. એટલા માટે થીમ બની ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન, બિલ્ડ બેક બાયોડાયવર્સિટી. આમની વાત કરીએ તો એક આ પ્રકારે નોન બાઇન્ડિંગ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ છે જે દેશો આમાં જોડાશે એના માટે ફરજિયાત લાગુ પડતું નથી. નોન બાઇન્ડિંગ આ પ્રોટોકોલ છે એવું તમે કહી શકો. મુખ્ય હેતુ છે કે જે બાયોડાયવર્સિટી જે લોસ થઈ રહી છે એના ઉપર દેશો ભેગા મળીને વિચારે અને એના ઉપર કંઈક એક્શન લે, એવા હેતુઓ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. આના મેઇન ટાર્ગેટની વાત કરીએ તો આમાં કુલ 4 મુખ્ય ગોલ છે અને 23 ટાર્ગેટ છે. 2023 સુધીમાં આપણે એને સોલ્વ કરવાના છે, એને અચીવ કરવાના. એ ટાર્ગેટ ક્યાં છે? તો કે આપણી જે બાયોડાયવર્સિટી છે જે નાબૂદ થઈ ગઈ છે એને રિસ્ટોર કરવી અને એનું કન્ઝર્વેશન કરવું. આ ઉપરાંત જે આપણી પાસે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા છે એનો સસ્ટેનેબલ યુઝ કરવો, એવી રીતે યુઝ કરવો જેથી કરીને ભવિષ્યની પેઢી પણ એનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત એમાંથી જે કંઈ બેનિફિટ્સ મળે બાયોડાયવર્સિટીમાંથી એ કોઈ એક માટે નથી, એને શેર કરવા, બધાને એનો લાભ આપવો, અને જે કાંઈ ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ લઈ આવવા હોય એના માટે મદદ કરવી, સપોર્ટ કરવો, પ્રયાસ કરવા, આવો હેતુ છે વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે ના દિવસે વાત થઈ એમ. તો મોટા ભાગના તમે ટોપિક જોશો તો એ
મે મહિનાના છેલ્લા વીકના હતા, જેમાં પ્રિલિમ્સ મેન્સ આ બંનેમાં કામ આવી શકે એવા ફોડર પોઈન્ટ્સ પણ હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.